Thank you.
अभी तो काना की बात कर रहे थे और गोपी मंडल आ गए गोपी मंडल स्वाभाविक नाद करता है कारण के गोपी मंडल नु काम थे एक धंधो थे कृष्ण गुंजावा मैंने कहता आनंद थे कि अमे क्या कहता हो भाई अमे शू धंधो करे મારો ધંધો હરી ગુણગાવાનો મારો ધંધો હરી ગુણગાવાનો મારો ધંધો હરી ગુણગાવાનો મારો ધંધો હરી ગુણગાવાનો ગાવાનો ગાવાનો Thank you.
noche ahí llegaba, era algo que me engañó, salió una casa que no estaba ahí la casa. Y ahí quiere que me diga que,
પરમાત્મા આ દુનિયા આ સંસાર માયા સહિત નો સંસાર બનાવ્યો છે. એટલે કોઈ પણ સાધક ને માયા રહિત નો બ્રહ્મ મળશે જ નહીં, માયા સહિત નો બ્રહ્મ મળશે. આ સંસાર માયા સહિત ની છે તો પરમાત્મા પણ માયા સહિત નો જ મળી શકશે. કદાચ કોઈ મુરલી વાળો મળી જાય, કોઈ બાણ વાળો મળી જાય, કોઈ ડમરૂ વાળો મળી જાય, કોઈ ત્રિશુલ વાળી મળી જાય, પરમાત્મા સગુણ સાકાર જ મળી શકે છે. આખી દુનિયા માયા સહિત ની દુનિયા છે, એમાં માયા સહિત નો જ પ્રભુ મળશે. અને આ માયા અને મોહ જો દૂર કરવા હોય તો એટલું જ કરવું પડે. આ માયા અને મોહ પરમાત્મામાં લગાડી દેવા, મુરલીધરમાં લગાડી દેવા, બાકી દૂર તો થશે જ નહીં. આ અંદરના બધા ગુણો છે અને આ ગુણોના કારણે તમે પરમાત્મામાં તમારું ચિત્ત લગાવો. અને કહ્યું છે કે આ વિવેક વધવાનું એક જ કારણ છે. શુદ્ધ પુરાણી કહે, હું આનો સાક્ષી છું, મેં અનુભવ કર્યો છે પ્રત્યક્ષ શ્રીમદ ભાગવત દ્વારા. અને શ્રીમદ ભાગવત દ્વારા મારો આ અનુભવ છે કે ભાગવતના માધ્યમથી આ થઈ શકે. કહ્યું કે પરીક્ષિતને જયારે સુખદેવજી કથા સંભળાવતા હતા ગંગા દ્વારે, ગંગાના કિનારે, ત્યારે હું પ્રત્યક્ષ હાજર હતો. મેં જોયું છે કે એ સમયે એ સભામાં દેવતાઓ આવ્યા અમૃતનો કુંભ લઈ અને સુખદેવજીને કહ્યું કે સુખદેવજી, અમે તમને આ અમૃત આપીએ છીએ, તમે અમને કથા અમૃત આપો. પણ સુખદેવજી હસતા હસતા બોલ્યા કે તમારા આ અમૃત પાસે કથામૃતની વિશેષતા છે. તમારું અમૃત તો કઈ ન કહેવાય, કારણ કે અમૃતમાં બે દોષ છે. કથામૃતમાં એક પણ દોષ નથી અને અમૃતમાં દોષ છે. એક તો અમૃત કેવું છે, સુરાશ્રેષ્ઠમ. સુર એટલે દેવતાનું ઉચ્છિષ્ટમ છે, દેવતાઓનું જૂઠું છે. એટલે જૂઠું માણસ કોઈ પીવે નહીં, એટલે એને ગ્રહણ નહીં કરે. અને બીજા નંબરનું, આ અમૃત પી લે પછી દેહનું બંધન નડે છે. અમૃત પી લે એટલે તમે અમર થઈ જાઓ, અને અમર થઈ જાઓ તો આ દેહ પડે નહીં, અને દેહ ન પડે તો ડોક્ટરો તત્કાલ ચેક કરે કે આ ભાઈ 500 વર્ષ થી જીવે, આના શરીરમાં શું હશે, તમારું શરીર પણ ચીલ નાખે. અને લાંબા ગાળે મુસીબત થઈ જાય, જો દીકરાના ઘરવાળા માથા ભારે આવી જાય ને તો એનાથી એમ થાય કે ગુજરી જાય તો સારું. અથવા એવા બધા ક્લેશો ઉભા થઈ જાય કે તમને આ દેહ બંધન લાગે. એટલે વાસ્તવિકમાં મરવું એ મોક્ષ છે. અને આ ભાગવત કથાના માધ્યમથી એક તો એ કોઈ જૂઠું નથી, કદાચ જૂઠું જેટલું થાય એટલી ભાગવત કથાઓ સારી. તમે મારી પાસે સાંભળો, બીજા પાસે સાંભળો, જેટલા લોકો પાસે સાંભળો, દિને દિને નવન નવન, દરેક દિવસે નવી નવી કથાઓ હશે. એટલે જેટલું જૂઠું થાય એટલું સારું. ને કથામાંથી મોહને બંધન નથી અને દેહને પણ બંધન નથી. અને આ કલિકાલમાં અમર રહેવાય જ નહીં. એટલે અમૃત વાસ્તવિકમાં દોષકારક છે. અમે અમૃતને સુખદેવજી કીધું, અમે તો ગ્રહણ જ નહીં કરીએ. પૂછી લ્યો મારા શ્રોતાને, જો એને અમૃત જોતું હોય તો. પણ પરીક્ષિતજીએ કહ્યું કે નહીં, એક વખત પાણી પીવામાં ફસાઈ ગયો, હવે મારે બીજું કોઈ નથી પીવું, હરિરસિત પીવું છે. અને છેલ્લે હસતા હસતા બોલ્યા છે સુખદેવજી, સુધાત્મકથા લોકે મહાન, આ મારી કથા મણી છે અને તમારું અમૃત કાચ છે. વિનિમય સરખી વસ્તુમાં થાય, લેણ દેણ સાયકલનો ને મોટરકારનો વિનિમય ન થાય. અને એમ કહીને ના કહી દીધી છે, પણ કહ્યું કે હું તમને ચોક્કસ કથા સંભળાવીશ, તમે વેપારી બની ગયા છો, ખાલી અમને જાપો, બીજા કોઈ નહીં. એટલે દેવતાઓ બધા બેસી ગયા છે અને પછી કથા પ્રાણ કરાવી. આ શ્રોતાનું ઉત્તમ લક્ષણ છે. શ્રોતા પરીક્ષિત જેવો હોવો જોઈએ, સતત એક જ સ્થાને બેસી સંપૂર્ણ કથા સાંભળે. સૌથી મોટું આ તપ છે. શ્રોતાઓની પણ પરીક્ષા હોય છે. અહીંયા દેવતાઓએ શ્રોતા તરીકે પરીક્ષિતની પરીક્ષા લીધી છે, કેવો શ્રોતા છે આ. એટલે અહીંયા લાલચ આપવામાં આવ્યું, મને બતાવો. કોઈને એમએ ની ડિગ્રી જોતી હોય તો 17 વર્ષ ભણવું પડે. 17 વર્ષ ભણો તો એમએ ની ડિગ્રી આવે, અને 19 વર્ષ ભણો ત્યારે પીએચડી ની ડિગ્રી આવે. તમારે પીએચડી ડોક્ટર લગાડવું તો 20 વર્ષ ભણવું પડે.
આવી સામાન્ય ડિગ્રી મેળવવા માટે જો 20 વર્ષનું તપ કરવું પડે, ઉત્તમ શ્રોતા બનવા માટે 7 દિવસ 3.5 કલાક બેસવું પડે તો કહી શકાય ઉત્તમ શ્રોતા છે. અરે આમાં તો વચ્ચે કામ આવી જાય, લઘુશંકા લાગે, તરસ લાગે, ચા પાણી પીવાનું મન થાય, દૂધ પીવાનું મન થાય, પગ દુખી જાય, આ બધી તમારી પરીક્ષા છે. તમે કેટલા લોકો પાસ થઈ શકો? અને મારે જોવું છે નેતા પરિવારમાં સાચા શ્રોતાની ડિગ્રી કોણ પ્રાપ્ત કરે છે. કારણ કે બીજા બધામાં ઠીક, પણ તમે તમારા પિતૃના ઉદ્ધાર માટે તમે બીજું કોઈ તપ ન કરી શકો તો કાંઈ નહીં, પણ બેસીને કથા શ્રવણ કરવાનું તપ તો હોવું જ જોઈએ. કમસે કમ ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી સમાધિમાં બેસે તો કમસે કમ મારા પિતૃના ઉદ્ધાર માટે હું એટલું ન કરી શકું? આ મારી કોઈ આત્મશ્લાઘા નથી, પણ મેં વિચાર કર્યો છે. બાકી કથામાં 4 કલાક બોલવું અને ઉપવાસ રાખવું કઠિન છે, પણ પહેલી વખત મેં કહ્યું મારા પિતૃ પાછળ કથા છે એટલે 7.5 દિવસ હું પણ ઉપવાસ કરીશ. કારણ કે ઉપવાસ એ તપના માધ્યમથી પિતૃઓને એવું લાગે કે કોઈ સાધનાથી કરે છે. એક અનુસ્વાધ્ય પક્ષ જે નિષ્કામ હોય, ખાલી આસ્વાદન કરે એવો પક્ષ અને એક અનુષ્ઠાન પક્ષ હોય છે. આપણે જે આ કથા કરી અનુષ્ઠાનના પક્ષથી કરીએ છીએ. ને અહીંયા જે આ બ્રાહ્મણો બેઠા છે, જે 3 લોકો તારણ કરે છે, તમે જોઈ શકો બપોર પછી પણ તારણ કરે છે, 18,000 શ્લોકોનું આવર્તન કરે છે. એટલે અહીંયા કથાની વાત થઈ અને આમની પરીક્ષા લેવામાં આવી, અને જો સારું બિરુદ મેળવવું તો પરીક્ષા પણ મોટી જોઈએ ને. અમૃતનો ત્યાગ કરે સાચો શ્રોતા કહેવાય. આને અમૃતનો ત્યાગ કર્યો, તમે એનું ચા પાણીનો ત્યાગ નથી કરી શકતા. એટલે અમૃતનો ત્યાગ કર્યો એટલે પરમ શ્રોતા તરીકે આપણે બધા પરીક્ષિતનું નામ લઈએ છીએ. અને કહ્યું કે આ જોયું કે 7 દિવસમાં અમને મુક્તિ મળી ગઈ, અને 7 દિવસમાં મુક્તિ મળી આશ્ચર્ય બ્રહ્માજીને થયું કે ભાગવતજીમાં એવું શું છે કે 7 દિવસમાં એને મુક્તિ મળી. એમણે બ્રહ્મલોકમાં જઈ અને તોલયત સાધનાન્ય જહ, એને ત્યાં જઈને તોલા, એક તરફ બધા પુરાણો, એક તરફ બધા શાસ્ત્રો, એક તરફ ભાગવતજી. ભાગવતજીની વિશેષતા રહી ને કહ્યું કે સત્સંગથી બધું થઈ શકે છે, અને આ સત્સંગથી થઈ શકે એ મારો દાવો છે. શુદ્ધ પૌરાણિકજી કહે છે 7 દિવસમાં મુક્તિ મળે, મળે અને મળે. આમ તો કથા પેલા 1000 વર્ષ સુધી ચાલતી, પછી મહિના દિવસ સુધી ચાલતી, પણ 7 દિવસનો ક્રમ નારદજી આપ્યો છે. તત્કાલ સૌનકજીને પ્રશ્ન થયો, નારદજીએ 7.5 દિવસ કથા સાંભળી? કે હા, એક સ્થાન ઉપર બેસીને સાંભળી છે. અને અત્યારે તો કથા એક ટાઈમ હોય, એ સમયમાં 2-2 ટાઈમ થતી, અને ઘટિકા દ્વયન 2 જ ઘડીનો વિરામ બપોરે, પછી પાછી કથા ચાલુ થઈ ગઈ. પણ આ કથા આવી રીતે એક ટાઈમમાં પણ કથા કરે તો એક ટાઈમમાં આપણે કેમસે કેમ બેસીએ? આ આપણું અનુષ્ઠાન છે. આ 7 દિવસ સુધી નારદજી બેઠા, એ એક સમય માટે ક્યાંય બેસે નહીં, એને 7 દિવસ કથા કેમ સાંભળી? કારણ કે નારદજીને શ્રાપ હતો. હરિયસ્વ નામના 10,000 પુત્રો હતા દક્ષમાં, બધાને એવા ગુણો આવતા, એવા સંસ્કારો આવતા. નારદજીને ગુરુ તરીકે મોકલે કે જેમ નારદજી પાસે નામ લ્યો, એ દક્ષના 10,000 હરિયસ્વ નામના પુત્રોને બધાને સંન્યાસની દીક્ષા હતી, બધા સંન્યાસી બની ગયા. દક્ષને ગુસ્સો આવ્યો કે મારી સૃષ્ટિનો ક્રમ આગળ ન દીધો, અને નારદજીને શ્રાપ આપ્યો એક પણ જગ્યાએ તમે બેસી શકશો નહીં. અને નારદજી ત્યારથી બધામાં ફરવા માંડી ગયા. એવા નારદજી શા માટે બેઠા? એને કથા ક્યાં સાંભળી? એની કથા કોણે સંભળાવી? અને આ વાત થઈ એટલે કહે છે અહીંયા શુદ્ધ પૌરાણિક કે એક દિવસ બદ્રી વિશાલમાં, બદ્રી નારાયણમાં, આ બદ્રી વિશાલ ક્ષેત્રમાં સનક, સનંદન, સનક અને સનાતન આ ચારે ભાઈઓ, જે દિગંબર છે, જે 5 વર્ષના છે, જે લંગોટ પહેરીને જ નીકળે છે, અને જેનું જીવન કથા માત્ર એક જીવી, કથા માત્ર જીવે છે. કોઈ કથા સાંભળવા તૈયાર થાય તો સંભળાવી દે, કોઈ સંભળાવવા તૈયાર થાય તો નીચે બેસીને સાંભળી દે, સંભળાવી પણ દે અને સાંભળી લે. એવા ચારેય સનક કુમારો જતા હતા હરિશરણમ હરિશરણમ બોલતા બોલતા,
અને આ મંત્ર એવો છે હરિશરણનો કે આ મંત્ર તમે બોલો એટલે તમને આ વયની મર્યાદા તમને વૃદ્ધત્વ ન આવે. આ કનકકુમાર ચારે ચાર છે કે હરિશરણમ બોલે છે એટલે જ એને વૃદ્ધત્વ પામ્યું નથી. દિગંબર અવસ્થાના 5 વર્ષના બાળકો થઈને ફરે છે અને એમને નારદજીને જોયા. કેવા નારદજી હતા? એકદમ દુઃખી દુઃખી. માણસ ચિંતામાં હોય તો ઓળખાઈ જાય. માણસની આંખો, માણસનો ચહેરો, માણસની આભા, માણસના કપોળ ચિંતામાં હોય તો આ ફાડામાં હોય જાય અને બહુ રાજી હોય તો ગોલ મોટા 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 થઈ જાય. ખબર પડે કે છોકરો પાસ થઈ ગયો લાગે 10 મહિના. એવું લાગે કે છોકરાની સગાઈ થઈ ગઈ લાગે. આજના ઉપર ખ્યાલ આવી જાય નારદજી સતત ભગવત સ્મરણ કરનારા. આવા ભગવત સ્મરણ કરનારા નારદજી દુઃખી થઈને જતા હતા એટલે સનતકુમારે એમને જોયા અને એ સમયે સનતકુમારે બોલ્યા છે નારદજીને કહ્યું હે બ્રહ્મ દીનમ કહ. જે સંત હોય એ તો ભગવાનનું ચિંતન કરે. તમે ચિંતાવાળાથી ને ક્યાં જાઓ છો? અને કહ્યું કે કોઈ માણસનું જેમ ધન લૂંટાઈ ગયું હોય ને એમ લૂંટાઈ ગયું હોય ને જેવો ચહેરો થઈ ગયો એવો આપનો ચહેરો છે. આમ તો સંતથી સંત મળે ને તો બે હાથ જોડીને ઓમ નમો નારાયણ હરિશરણમ કઈક ને કઈક બોલે. પણ તમે તો કઈ બોલો જ નથી. એટલે તો કોઈ કહે છે સંતથી સંત મળે તો ચાર મિલે તો સહજે સંતન સે સંતન મિલે ચાર મિલે 64 કિલે. બે આંખ સંતની ને સામે સંતની બે આંખ ચાર મળે એટલે 64 કિલે. 32 દાંત સામેના સંતના દેખાય અને 32 દાંત સામેના 64. બંનેના મુખ ઉપર હાસ્ય આવે. 20 રહે કરજો. અહીંયા 10 આંગળી સામે 10 આંગળી એમ સામે સામે હાથ જોડે અને પ્રસન્ન થઈને નમો નારાયણ આદિ જેવું બોલે. પણ અહીંયા તો કઈ નહીં. આનું કારણ શું? નારદજીને રેખા કે આવા બ્રહ્મ રહેતા છો, તમે બ્રહ્મના પુત્ર છો અને આવા બ્રહ્મચારી થઈ સતત ભગવાનનું ચિંતન કરનારા આજે ચિંતામાં શું? તો નારદજીએ કહ્યું કે મારાથી એક મોટી ભૂલ થઈ છે. મને એવું લાગ્યું કે આખા આ બ્રહ્માંડમાં સૌથી જો ઉત્તમમાં ઉત્તમ કોઈ લોક હોય તો પૃથ્વીલોક છે. અહમ તુ પૃથ્વી યાતો યાતા સર્વોત્તમામિતી. યાત્રા મેં જાણી મને જાણ કહી કે પૃથ્વી સૌથી શ્રેષ્ઠ છે અને હું આ પૃથ્વી લોક ઉપર નીચે આવ્યો. પણ મને એવું થયું કે હું બધા તીર્થોમાં જાઉં અને પૃથ્વીમાં હું સર્વપ્રથમ પુષ્કરમાં ગયો, કાશીમાં ગયો, પ્રયાગમાં ગયો, ગોદાવરીમાં ગયો, હરિદ્વારમાં ગયો, શ્રીરંગમાં ગયો, દરેક જગ્યાએ ગયો કે કદાચ હું તીર્થમાં જાઉં અને આ પૃથ્વી લોક એવા માટે ઉત્તમ છે મને ક્યાંક સત્સંગ મળે. અને આ સત્સંગ માટે હું પૃથ્વીમાં દરેક જગ્યા ઉપર ગયો, કોઈ તીર્થમાં મને સત્સંગ ન મળ્યો. અને બધા લોકો કેવા હતા? અહીં વર્ણન કર્યું છે મંદા સુમંદ મતયો મંદ ભાવ્યા રૂપદ્રુતા. બધા કેવા હતા? મંદ જ આરસુ. આ આરસુ એ જ માણસ હોય જે સત્સંગમાં ન હોય. તમારે તમારા દીકરાને આરસુ વૃત્તિમાંથી દૂર કરવા હોય ને તો સત્સંગમાં બેસાડો. જો તમે સત્સંગમાં બેસાડી નહીં શકો આ દીકરો આરસુ થઈ જશે અને મંદહા એટલે આરસુ થશે એટલે આરસુમાંથી એની મતિ પણ મંદ થશે અને મંદ મતિ થશે એટલે એનું કર્મ મંદ થશે. એનું કર્મ મંદ થશે એટલે એનું ભાગ્ય મંદ પડશે. અને જેનું ભાગ્ય મંદ પડે ને ફલાણાને આવું થાય છે, ફલાણાને આવું થાય છે, આવું બધા વિચારે મારે ઘરે આવું નહીં, આ થોડીની ગાડી લઈને ફરે મારે ત્યાં નહીં, આવું તમારું મંદ ભાગ્ય બને કે કોઈને સારું ને તમને સારું નહીં. ત્યારે સમજવાનું રૂપદ્રુતા. તમારી અંદર રાગ અને દ્વેષ થશે અને રાગ અને દ્વેષ થશે એટલે માણસનું અધપતન થશે. કહ્યું કે આ સંસારીઓ નહીં
કોઈ સંન્યાસીના આશ્રમમાં જવા દે, મને કદાચ સત્સંગ મળે. અને સંન્યાસીના આશ્રમમાં ગયા તો સંન્યાસીઓ કેવા હતા? આ સુતજી કહે છે, નારદજીના શબ્દો છે કે હું પૃથ્વી ઉપર ગયો ને ત્યારે સંન્યાસીઓ હતા. પાખંડ નિરતા સંતો વિરગતા સુપરિગ્રહ. આ બધા સંતો પાખંડી હતા, કારણ કે એનું કહેવાનું કંઈક બીજું હતું અને કરવાનું કંઈક બીજું હતું. આમ તો સંતની વ્યાખ્યા સંસ્કૃત પ્રમાણે એમ થાય, સંત તપ્યતે, જે સારી રીતે ભગવાન માટે તપે ને એને સંત કહેવાય. હું ચોક્કસ કહી શકું, તમે આ 7 દિવસના અનુષ્ઠાનમાં તમે અહીં બેસીને જો તપ કરો ને તો તમે સંતો છો, કારણ કે તમે એક પરમાત્મા માટે તપ્યા છો. સંતની વ્યાખ્યા છે, પરાણી કાર્યાણી સાધયતિ ઇતિ સાધુ, બીજાના કાર્યોને સાધે એને સાધુ કહેવાય. પણ અત્યારે તો વ્યાખ્યા એવી થઈ ગઈ, જગતનું સૌથી વધારે જેને સાધવું એનું નામ સાધુ. અત્યારે વ્યાખ્યા આપેલી છે. અને બધા વિરક્તા, બધા વિરક્ત છે. વિગત રક્તા, જે લોહીના સંબંધથી દૂર થઈ ગયો, મા બાપ ભાઈ બેન બધાને છોડીને જકાર્યા છે, પણ મોહમાં આવી ગયા છે. નાની ઝૂંપડી મૂકી મોટા આશ્રમો બનાવ્યા છે. પોતાના ભાઈઓને દીકરાઓને મા બાપને છોડીને શિષ્યોની ટોળી બનાવી છે. સંન્યાસીના લક્ષણોમાં ક્યારેક સંન્યાસ ઉપનિષદ વાંચજો. સંન્યાસ ઉપનિષદમાં તો ત્યાં સુધી કીધું છે, સંન્યાસી માટે ઘી વર્જ્ય છે. સંન્યાસી માટે એક ગામમાંથી પરિવ્રાજક યોજનામાં તો છે કે પરિવ્રાજક બને 12 વર્ષ સુધી વેદનું અધ્યયન કરે, વેદાંતનું અધ્યયન કરે. 12 વર્ષ પછી એના ગુરુજી પાસે દીક્ષા લે ને, એ દીક્ષા લે ત્યારે એના ગુરુજી એને વિરજા હોમ કરાવે, અને વિરજા હોમ કરાવીને એને આદેશ આપે તારે તીર્થાટન કરવાનું છે. દેશાટન કરવાનું છે, પદયાત્રા દ્વારા, પદયાત્રાથી બધામાં ફરે. અને એક ગામમાં 3 દિવસથી વધારે રોકાવું નહીં, 5 ઘરેથી જ દીક્ષા માગવી, જે મળે એમાં બધું મિશ્ર કરીને આહાર લેવો, અને ધર્મનો સંદેશ દરેક જગ્યાએ આપવો. 12 વર્ષ દેશાટન કરે પછી આશ્રમ બાંધી શકે, આ વ્યવસ્થા છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં અત્યારે કોઈ ભાઈ બીજ આજે પાડે તો બીજા કોઈ ભાઈ બીજ બીજા દિવસે પાડે, કોઈ હોળી આ દિવસે પાડે તો કોઈ આ દિવસે હોળી પાડે. ક્યાંક ધોકો હોય તો ક્યાંક બેસતું વરસું હોય. આખી પરંપરા તૂટી ગઈ ને, એની પાછળનું કારણ એક જ છે, આપણી સંન્યાસ પરંપરા તૂટી ગઈ છે, આપણી પરિવ્રાજક પરંપરા તૂટી ગઈ છે. કોઈ એવા બ્રાહ્મણોના બાળકો નથી પાકતા. બધા એવું વિચારે છે કે ભાઈ મારે તો આમ કરવું જ પડે છે. કોઈ એવા બ્રાહ્મણના બાળકો સાથે અને પોતાનો સંદેશ લઈને ગામે ગામે જાય, ધર્મ શું છે, તમારે જીવન કેવી રીતે જીવવું, આવા સંદેશા લઈને પરિવ્રાજકો આવતા હતા. આ પરિવ્રાજકો ગામે ગામ ફરતા હોય, એવા 10-12 પરિવ્રાજકો એક જગ્યાએ મહિનામાં ભેગા થાય, અને એ પરિવ્રાજકોની એક મંડળી હોય, એને મંડળી કહેવાય, ને એની ઉપર એક મેન હોય ને એની મંડલેશ્વર કહેવાય. એવા ઘણા બધા મંડલેશ્વરો હોય, એના ઉપર એક મહામંડલેશ્વર હોય, એવા ઘણા બધા મહામંડલેશ્વરો ઉપર એક શંકરાચાર્ય હોય, પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં દક્ષિણમાં. શંકરાચાર્ય કઈ પ્રવચન ન કરતા હોય, શંકરાચાર્ય ચિંતન આપે મહામંડલેશ્વરોને, મહામંડલેશ્વરો ચિંતન આપે મંડલેશ્વરોને, મંડલેશ્વરો પોતાનું ચિંતન આપે પરિવ્રાજકોને, અને પરિવ્રાજકો ગામો ગામ, ગામના શિવ મંદિરે ઠાકોરજીના મંદિરે આસન પધરાવી રોજ સત્સંગ કરે, અને આ સત્સંગના માધ્યમથી દેશ ઉન્નતિના શિખર ઉપર આવે. Thank you.
પછી અધિકૃત પર ભારતી બાપુની વાત સ્પર્શી ગઈ. એને કહ્યું કદાચ દેશનું રક્ષણ આપણા ભારતના યુવાન આર્મી લોકો કરતા હોય તો કહી શકાય આપણી ભારતની સંસ્કૃતિનું રક્ષણ યુવા પતાકારો કરે છે. સંસ્કારોના રક્ષણની જરૂરિયાત છે. તમે ગમે એટલી મોટી દિવાલ બનાવી મંદિરો બનાવી દેશો તો મંદિરમાં લોકો ચોરી કરનારા પણ બનશે. મંદિરો ઉભા કરવાની જરૂરિયાત નથી, માણસ ઉભો કરવાની જરૂરિયાત છે. અને આ માણસ ઉભો કરવાની જરૂરિયાત છે એના પાયામાં સંસ્કારો છે, એના પાયામાં વિચારો છે. તમે 7 દિવસ કથા સાંભળવાનું વ્રત લઈ તો લો તો ચોક્કસ મને વ્યાસપીઠ ઉપર વિશ્વાસ છે હું આત્મગૌરવ સાથે કહી શકું તમે 7 દિવસ કથા સાંભળો એટલે તમારા જીવનમાં પરિવર્તન આવે આવે અને આવે જીવનમાં ચોક્કસ આવે. પણ એક વખત તમારે કથામાં બેસવું પડે. મારી ચેલેન્જ છે કથા તમારામાં બેસી જાય પણ એક વખત બેસવું પડે. વિરક્તા સત્પરિગ્રહ સાગર કે બડા ચિતરા કે ના કપિલા ચલ જાય. સાગર કે બડા ચિતરા કે ના કપિલા ચલ જાય. સન્યાસીઓને ફરજિયાત છે મહામનિયેશ્વર કે મનિયેશ્વર બને ત્યારે વેદાંતનું અધ્યયન કરેલું છે. અહીંયા બધા પરિગ્રહ હું એવું માનું છું કે ભેગું કરે ને સાધુ મંદિરમાં જેટલા સાધુઓ છે એ તો એવા હોય કે રાત્રે આવે તો સવારમાં એની નીંદર ના આવે. સવારનું ભેગું કરેલું હોય તો રાત્રે નીંદર ના આવે જ્યાં સુધી કોઈને આપે નહીં. અને બધા સન્યાસીઓમાં સત્સંગ જોવા મળે. નારદજીને એવું કહ્યું કે ચાલો કોઈ ગૃહસ્થિના ઘરે જઈએ. અને ગૃહસ્થિના ઘરે ગયા તો જોયું તરુણી પ્રભુતા દેહે દરેકના ઘરે સ્ત્રીઓ જાય છે. ચાલકો બુદ્ધિદાયક સારા સલાહ આપતા હતા. પોતાના ભાઈઓની સારા સલાહ આપતા હતા. દરેકના ઘરે ઝઘડો દરેકના ઘરે ઝઘડો આખી દુનિયામાં સૌથી મોટું આ છે. દરેકના ઘરે ઝઘડાયો છે. આ ઝઘડાની જો દેશ ખોટો આપતો હોય તો એક જ ઉપાય છે નાન્ય પંથા વિદ્યતે અયનાય. તમારી પાસે બીજો કોઈ માર્ગ છે જ નહીં. અધ્યાત્મ તરફ દોડવું પડશે દોડવું પડશે દોડવું પડશે. જો અત્યારે લાગી જાવ તો ઠીક છે, બાકી ભવિષ્યમાં તમારે લાગવું તો પડશે. બીજો કોઈ ઉપાય છે જ નહીં. તમે બચી બચીને ત્યાં જશો કારણ કે આખી દુનિયામાં લાગી ગઈ છે તમે ને હું પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈએ છીએ એ લોકો આપણી સંસ્કૃતિમાં આવે છે. તમારે તમારા ઝઘડામાં તમારા ઘરેથી ઝઘડાને દૂર રાખવો હોય ને એના માટેનો મોટો ઉપાય છે કે આમાંથી કોઈ એવો નિર્ણય કરે કે બીજું કંઈ થાય કે ન થાય મારા ઘરે હું 10 મિનિટ રામ નામની ધૂન રોજ ગાઈશ. 10 મિનિટ માટે હું મારા ઘરે ભગવત નામ લઈશ લઈશ અને લઈશ. ભગવાનના નામની અપાકાત છે. હું તમને કોઈ વાર્તા કહેવા નથી માંગતો, મારે વાસ્તવિકતા કહેવી છે. બંગાળનો એક યુવાન 30 વર્ષનો યુવાન અને આ 30 વર્ષના યુવાનને એવું થયું કે આ સંસારમાં કંઈ છે નહીં, સાધુ બની ગયું અને વૃંદાવનમાં જતો રહ્યો. વૃંદાવનમાં બંગાળનો યુવાન માણસ એક આશ્રમમાં જતો રહ્યો. 35 વર્ષ સુધી આશ્રમમાંથી બહાર ન નીકળ્યો અને 35 વર્ષ સુધી કલી સંતક હરણ નામના ઉપનિષદમાંથી મંત્ર લીધો. હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. આને
35 વર્ષ સુધી જપતો રહ્યો. 65 વર્ષની ઉંમર થઈ ને એટલે ખબર પડી કે ઓહો, મારે મારી સાધના પ્રેક્ટિકલ કરવી પડશે. 65 વર્ષની ઉંમરે એને આશ્રમ છોડી ભારતમાં જ નહીં લંડન જતા રહ્યા. લંડનમાં એક યુનિવર્સિટી હતી ને યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ કોલેજમાંથી અધ્યયન કરીને આવ્યા ને. આ બંગાળનો સાધુ હતો. બંગાળના સાધુએ રસગુલ્લા બનાવ્યા. રસગુલ્લા બંગાળ વાળા બહુ સારા બનાવ્યા. બધાને એક એક રસગુલ્લો આપ્યો. બધાએ રસગુલ્લો ખાધો એ યુરોપિયન એ ભૂરિયા લોકોએ. મેં કહ્યું કે ખૂબ આનંદ આવ્યો, મને બીજો જોયો. તેને કહ્યું કે એમ ન મળે, તમારે બીજો જોતો હોય તો મારી સાથે ધૂન ગાવી પડે. અને 5 મિનિટ એને ધૂન બોલાવી હરે રામ આ કલિસંત ભરણ મંત્રની. અને આ મંત્રની ધૂન એવી બધી વાગી કે આ લોકો રાજી થઈ ગયા. એને એ લોકોને રસગુલ્લો ખવડાવ્યો. બીજી યુનિવર્સિટીમાં એમ થતા થતા બધા લોકોને રસગુલ્લા ખવડાવ્યા. અને ભારત દેશ એકમાં નહીં, આખા વિશ્વમાં કોઈ વિશ્વનો દેશ બાકી નથી જે દેશમાં આ હરે રામા હરે કૃષ્ણનું મંદિર ન હોય. એ સાધુ બીજા કોઈ નહીં, ભક્તિ વેદાંત સ્વામી જેને ઇસ્કોનની સ્થાપના કરી. 65 વર્ષની ઉંમરે પણ આટલું મોટું કામ થઈ શકે. 1 કરોડ ભૂરિયા, 1 કરોડ યુરોપિયન હરે રામ હરે રામ કરતા થઈ ગયા. અને તમે ને હું હરે રામથી દૂર થઈ ગયા છીએ. ઝઘડાને દૂર કરવો હોય તો બીજો કોઈ ઉપાય નથી. ઝઘડાને દેશવટો આપવો હોય તમારા ઘરે 10 મિનિટ માટે પણ ભગવાનની ધૂન થવી જોઈએ. અને આ ધૂન આ મંત્ર તો એવો છે કે આજે પણ તમે ગાવ તો તમારું હોવાથી ઊભું થઈ જાય છે. કલિકાલમાં 2 મંત્રો એવા છે જે કીર કરેલા નથી. એક છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને બીજો મંત્ર છે હરે રામ હરે રામ 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 હરે હરે. Ram Hare Rama Ram Hare Hare Ram Hare Rama Ram Ram Hare Hare Ram Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Krishna Krishna Hare 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 Krishna Krishna Hare Hare
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. આજે પણ બધાના ચાલીને જતા હોય ને ત્યાંના લોકો હાથ પકડી લે, મારા દીકરાના સ્વજન છે, મારે જે રોટલા ફાધાવીને જાય છે. એક સમયે ધર્મશાળાઓ હતી, એક સમયે ધર્મશાળાઓ એમ ફ્રીમાં વાપરવામાં આવતી, બધાને ભોજન કરાવવામાં આવતું, એટલા બધા અન્ન ક્ષેત્રો હતા. પણ અટશુલા જનપદા બધા અન્ન વેચવા મળી. બ્રાહ્મણો કેવા હતા? તો કે શિવશુલા જીજા કયા બ્રાહ્મણો હતા. એ બધા વેદમાં કોઈને રુચિ નહોતી, વેદ ભણવો ભણાવવો, સંસ્કૃતનું જતન કરવું એમાં રસ નહીં, અને
વાળ કપાવીને બસ હીરોની જેમ ફરે આવું વાતાવરણ ત્યારે પણ હતું. બ્રાહ્મણો પોતાની વૃત્તિ છોડી દીધી હતી. અને અટ્ટશિવલા જનપદાનો અર્થ એવો પણ છે કે ખેડૂત લોકો હતા ને, સારી સારી વસ્તુ હોય એ બહાર વેચી નાખતા, વિદેશમાં મોકલાવી દે, સારા ઘઉં સારા અડદ બધું મોકલાવી દે, અને અહીંયા ખાવામાં અહીંના લોકો માટે કંઈ ન રાખતું. સ્ત્રીઓ કેવી હતી, કામિન્ય હક કેશ સુલિંગ્ય હક, વાળ કપાવી એટીકટ રાખી અને શ્રીંગારમાં ફરતી હતી, અને પર પુરુષનું ચિંતન કરવા લાગી હતી. બધા આવા દૂષિત હતા. એટલે આ બધાને જોઈ નારદજી કહ્યું, કોને ઉદ્દેશા છે? હવે તો એક સ્થાન બાકી છે, કદાચ ત્યાં કલીનો પ્રભાવ નહીં હોય, કદાચ ત્યાં આવો દુષ્પ્રભાવ નહીં હોય. ને જે જગ્યા ઉપર ભગવાન કૃષ્ણે લીલા કરી એવા વૃંદાવનમાં ગયા છે, અને વૃંદાવનમાં ગયા નારદજી કહે, હે સનત કુમારો, હું વૃંદાવન ગયો, મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન 25 વર્ષની સ્ત્રી અને એના ખોળામાં બે વૃદ્ધ પુરુષો 85 વર્ષના, એના તાતા અને બાપા હોય એમની જેમ 25 વર્ષની આ યુવાન સ્ત્રીના બે, જે એને પલોઠી વાળી લેલી હતી, એક પગમાં એક મસ્તક હતું, એ કોઈ 85 વર્ષનો વૃદ્ધ હતો, ને બીજામાં કોઈ 85-90 વર્ષનો કોઈ વૃદ્ધ હતો. બે વૃદ્ધ પુરુષને ખોળામાં લઈને બેઠી હતી, અને મને એ જોયું કે એ સ્ત્રી ખૂબ રડતી હતી. એને બધા આશ્વાસન આપતા હતા, તું રડ નહીં, તું આમ ન કર, કોઈ વેંજણો લઈને પંખો નાખતી હતી. બધાની સેવામાં 100 જેટલી સ્ત્રીઓ તો એની સેવામાં હતી. અને હું નજીક ગયો કે આ શા માટે રડે છે, અને સંતનું હૃદય હોય તો એવું દુઃખ ન જોઈ શકું. પણ જેવું મેં જોયું કે આ સંત, આ સ્ત્રી છે એની બાજુમાં ઘણી બધી સ્ત્રીઓ છે, હું તો બ્રહ્મચારી છું, મારે સ્ત્રીઓની વચ્ચે જવું ન જોઈએ, હું તત્કાલ ત્યાંથી પાછો વળી ગયો ને, ત્યાં સ્ત્રીની દ્રષ્ટિ મારી ઉપર પડી ગઈ. અને સ્ત્રી, એ સ્ત્રીની દ્રષ્ટિ પડી, સ્ત્રીએ અંદરથી રડતા રડતા અવાજ કર્યો અને કહ્યું, ભો ભો સાધો કહ્યું, ભો ભો, અરે અરે, હે સાધુ પુરુષ, હે પ્રજ્ઞાવાન પુરુષ, હે બુદ્ધ પુરુષ, એ ક્ષણ માટે રોકાઈ ગયા. કારણ કે સાધુઓનો ક્ષણ અને અન્ય ક્ષણ બગાડવાની જોઈએ. હે સાધુ પુરુષ, હે બુદ્ધ પુરુષ, હે પ્રજ્ઞાવાન પુરુષ, એ ક્ષણ માટે રોકાય. કારણ કે તમે બધાના ચિંતા દૂર કરનારા છો, તો મારી પણ ચિંતા દૂર કરો. અને નારદજી બધાની ચિંતા દૂર કરે છે. તમે સત્યનારાયણ ભગવાનની કથા લઈ લો તો બધા લોકોએ કીધું, ભાઈ અમારા દુઃખને દૂર કરો, કંઈક ઉપાય બતાવો. જ્યારે જ્યારે લોકોને મુશ્કેલી આવે ત્યારે નારદજીએ જ રસ્તાઓ આપ્યા છે. એમ કહી શકાય સ્વર્ગ નર્ક પાતાળ પૃથ્વી આ બધાને જોડનારો કોઈ જંગમ સેતુ હોય ને, એ જંગમ સેતુનું નામ છે નારદ. પણ તમે ને મેં તો એનું નામ એટલું બધું દરબાન બદનામ કરી નાખ્યું છે. ઝઘડો કરે તો ભાઈ નારદ જેવા વેળા કરે છે. નારદ ઝઘડા માટે નહીં, બધાના સમાધાન માટે છે. નારદને એક જ વાક્યમાં કેવું હોય તો કહી શકાય, આપત્તિને અવસરમાં ફેરવે એનું નામ નારદ. ગમે એ આપત્તિ હોય અને અવસરમાં પરિવર્તિત કરી નાખે છે. અને સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો નારદ એટલે કોણ, તો કહી શકાય ઓક્સિજન અને ક્લોરિન. ક્લોરિન કામ કરે વિષનાશકતા, જંતુઓને જે વિષ હોય એનો નાશ કરી નાખે, અને વિશુદ્ધિકરણ કરે એ ક્લોરિનનું કામ છે, અને ઓક્સિજનનું કામ છે પ્રાણવાયુ આપવું. નારદજી દુઃખી થયેલા માણસોને પ્રાણવાયુ આપે કે જા, હે ધ્રુવ, તું ચિંતા ન કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાનું જપ કર. પ્રહલાદ પેટમાં હોય ત્યારે એને જ્ઞાન આપી જાય, પ્રાણવાયુ આપવાનું કામ કરે છે. અને ક્યારેક કોઈનું દુઃખ હોય તો એ દૂર કરે છે, ક્લોરિનનું કામ કરે છે. અને નારદજી ત્યાં ઉભા રહ્યા અને કહ્યું કે તમે કોણ છો, કાશી કોણ? ત્યારે આને કહ્યું કે હું બીજી કોઈ નહીં, મારું નામ અહમ ભક્તિ રીતિક્ષાદાન, મારું નામ ભક્તિ છે અને આ બે મારા દીકરાઓ છે, એકનું નામ જ્ઞાન છે, એકનું નામ વૈરાગ્ય છે. નારદજીને નહીં તમને ને મને પણ આશ્ચર્ય થાય કે કોઈ દિવસ આવું બને નહીં, મા 25 વર્ષની અને પુત્રો 85 વર્ષના. નારદજીને પણ આશ્ચર્ય થયું કે ભક્તિ દેવી તો છો પણ તમે ક્યાંના છો, શા માટે છો, આવું કેમ થયું છે?
તમારા પુત્રો છે એ વૃદ્ધ છે અને તમે યુવાન છો એનું કારણ શું? અને ભક્તિએ પોતાની ઓળખાણ આપી છે કે હું ક્યાંથી ઉત્પન્ન થઈ અને ક્યાં ગઈ છું. કયું ઉત્પન્ન દ્રવિડે દેશે, ઉત્પન્ન દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે જતા. મારો જન્મ દ્રવિડમાં છું, દક્ષિણ ભારતમાં. મારી વૃદ્ધિ કર્ણાટકમાં થઈ, ક્વચિન મહારાષ્ટ્ર, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં મોટી થઈ. અને ગુરુઝરે ધીરેનું કામ જતા, હું ગિરિઝરેમાં ગુજરાતમાં ધીરેમાં થઈ. વિચારો, દક્ષિણ ભારતમાં ભક્તિની વૃદ્ધિ છે અને ભક્તમાલમાં નાભાજી લખે છે. નાભાજી સ્પષ્ટતા કરે છે કે આ નરસિંહ મહેતા જો આ ભૂમિ ઉપર ન થયો તો ગુજરાતની ભૂમિ ઉપર, આખી ગુજરાતની ભૂમિએ નરસૈયાનો ઉપકાર માનવો જોઈએ. જો આ ભક્ત નરસૈયો ન થયો હોય તો આ ગુજરાતની ભૂમિને કપટની ભૂમિ જ કહેવાતી. આ ગુજરાતની ભૂમિને લોકો કહેતા કે આ ભૂમિ છે એ પાખંડની ભૂમિ છે. આ તો 14મી સદીમાં નરસૈયો થયો અને એની ભક્તિ કઈ ભક્તમાળમાં નાભાજી લખે છે. જગત વિજિત નરસિંહ ભગત જે ગુર્જર ધર પાવન કરી. આ ગુજરાતની પાવન કરી ફક્ત ને ફક્ત નરસૈયાએ, બાકી તો પાખંડની ભૂમિ હતી. અને પછી એટલું બધું ભજન કર્યું, એટલું બધું ભજન કર્યું કે કહેવાની ઈચ્છા થાય કે ઓલા કૃષ્ણ કનૈયાને જગત ગુરુને 52 વખત આ ભૂમિમાં આવવું પડ્યું છે. જ્યાં તમે એનું બેઠા નહીં ત્યાં કનૈયો 52 વખત આવ્યો છે કોઈના તપના માધ્યમથી. સાહેબ એમ કહી શકાય કે પાપ વધે તો ભગવાન અવતાર લે, એમ કહી શકાય. કદાચ અયોધ્યામાં 3 અવતાર થયા છે, મારે અયોધ્યાનો વિસ્તારથી વાત કરવી છે. પણ જયારે રામ જન્મ આવે ત્યારે અયોધ્યામાં 3 અવતાર થયા એમ કહી શકાય કે એનાથી પણ વિશેષ તમે જોયું તો દ્વારિકામાં કનૈયો ભલે 100 વર્ષ સુધી રહ્યો હોય, ભલે એનો જન્મ ગોકુળમાં થયો હોય, મથુરાની જેલમાં થયો હોય, વૃંદાવન માર્યા હોય, બધા અવતારો જેટલા થયા હોય, જે દેશમાં થયા હોય, જે ભૂમિ ઉપર થયા હોય, પણ એમ કહી શકાય અમારી સૌરાષ્ટ્રની આ જૂનાગઢની ભૂમિમાં કનૈયો 52 વખત અવતાર લઈને આવ્યો છે. 52 વખત અવતાર એટલે જન્મ લેવો એમ નહીં, અવતરતી ભગવાન ઉતરીને નીચે આવે ને એને અવતારો કહેવાય. 52 અવતાર આ ભૂમિમાં થયા છે, આ જૂનાગઢની ભૂમિમાં 52 અવતાર થયા છે. અને એટલે જ પરમાત્માને 52 ગજની ધજા પણ ફરકાવવામાં આવે છે કે પરમાત્મા આ તારા 52 વખત આપણે દ્વારકાધીશને એવા માટે સલામ આપીએ છીએ, તું અમારા સૌરાષ્ટ્રમાં 52 વખત આવ્યો છે. એટલે એક એક તારા ઉપકારને યાદ રાખી અને 52 ગજની ધજા ચડાવીએ છીએ. 52 અક્ષરની 12નો તું છે, અમને કોઈ સ્તુતિ નથી આવડતી. ક ખ ગ ઘ આ મૂળાક્ષરો 52 છે, અમને કોઈ સ્તુતિ નથી આવડતી, પણ આ મૂળાક્ષરો વાળી 52 ગજની ધજા ચડાવીએ છીએ. આવો ભાવ છે. અહીંયા પરમાત્મા 52 વખત આવ્યો એટલે અમને એવું લાગ્યું કે પરસેપ્ટન ગિરનારમાં કથા કરી દે એવી આ પવિત્ર ભૂમિ. અને આ ગુજરાતમાં ભક્તિને દ્રઢ કરનારા આ નરસિંહ મહેતા, અને કહ્યું કે આ શા માટે તારા દીકરાઓ વૃદ્ધ થઈ ગયા? ત્યારે ભક્તિનો જવાબ હતો કે હું ગુજરાતમાં જતો જીર્ણ થઈ ગઈ, પણ આ ભાગવતજી તમને મને સંદેશો પણ આપે છે કે ભક્તિ શા માટે પછી વૃંદાવન આવી. કહ્યું કે હું જેવી વૃંદાવનમાં પ્રવેશ કર્યો તો હું વૃદ્ધમાંથી યુવાન થઈ ગઈ, પણ મારા દીકરાઓ તો એમ એમ વૃદ્ધ રહ્યા છે. આ કહેવા માંગે ભક્તિ કે ભક્તિ ક્યાં જાય? ભક્તિનો જન્મ દક્ષિણમાં થયો અને એ આવ્યા છે યુપીમાં. એનું કારણ છે કે યુપીમાં સાક્ષાત ઠાકોરજી છે, અને નિયમ એવો છે કે જ્યાં ઠાકોરજી હોય ને ત્યાં ભક્તિ જાય છે. ભક્તિનું સ્થાન ભગવત પાદાર વિંદન, ભગવાનનું ચરણ છે, ભક્તિનું ઘર છે. જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં ત્યાં ભક્તિ જાય. આ કનૈયો 52 વખત અહીંયા આવ્યો ને એટલે જ ભક્તિ દેવી પણ અહીંયા આવ્યા છે. જ્યાં જ્યાં ભગવાન જાય ત્યાં ભક્તિ જાય, જ્યાં ભક્તિ જાય ત્યાં ભગવાન જાય. આ બંને નિયમ છે, બંનેને એકબીજા વિના ચાલે નહીં. ભક્તિ મહારાણી લંકા ગમે તેની પાસે ભગવાન ગયા, રામ લંકામાં ગયા. જ્યાં ભક્તિ જાય ત્યાં ભગવાન જાય, અને જ્યાં ભગવાન હોય ત્યાં ભક્તિ આવે. અને જ્ઞાન ને વૈરાગ્ય વૃદ્ધ થયા તો કાલનો દોષ છે, અયંતુ યુગ ધર્મો.
અને છેલ્લે કહ્યું કે તમે સિદ્ધ પુરુષ છો, તમારા આશીષ મળે તો સારામાં સારા હુકમ કરો છું રાજાલન. મૂંગો માણસ માણસ ને બોલતો થાય, લંગડો માણસ પણ ચાલતો થઈ જાય, તમારા જ કારણે કયાધુના પુત્ર ને પરમાત્મા મળ્યા, ધ્રુવ ને પરમાત્મા મળ્યા, તો અમારી ઉપર કંઈક કૃપા કરો. અને ભક્તિ મહારાણી ની સામે જોઈ નારદજી સંકલ્પ કર્યો કે ભક્તિ મહારાણી, તમારા જ્ઞાન વૈરાગ્ય પુત્ર સાથે દરેકના ઘરે તમારી સ્થાપના ન કરું તો હરિનો દાસ નહીં. આદિવાસીઓમાં જંગલોમાં દરેક ઘરે જ્ઞાન વૈરાગ્ય સાથે તમારી સ્થાપના ન કરું તો હું હરિનો દાસ નહીં, હું સોધન થાઉં છું. તદાનાહં હરે દાસો, હું પ્રતિજ્ઞા કરું છું ઘરે ઘરે તમારી સ્થાપના ન કરાવું તો હું હરિનો દાસ નહીં. અને એ જ સમય એને વેદાંતનો પાઠ કર્યો, વેદ વેદાંતનો પાઠ કર્યો, ઉપનિષદનો પાઠ કર્યો, પણ આંખ ખોલીને પાછા સુઈ જાય. ગીતા પાઠેર મુહુર મુહુર, ગીતાજીનો પાઠ તો વારંવાર કર્યો પણ સેજ આંખ ખોલે પાછા સુઈ જાય. અરે વૃદ્ધની જગ્યાએ યુવાન તો ન થયા પણ ઊભા પણ ન થયા, ખાલી આંખ ખોલીને પાછા સુઈ ગયા છે. ફરી કામમાં કીધું, જ્ઞાન પ્રબુદ્ધતા, હે વૈરાગ્ય પ્રબુદ્ધતા, હે જ્ઞાન ઉભા થાવ, જાગો, હે વૈરાગ્ય જાગો. પણ કોઈ રીતે ઉભા ન થયા અને ન થયા ત્યારે ગોવિંદમ સ્મારયા માણસો, ભગવાનની વાત કર્યા નારદે, ઉપરથી આકાશવાણી થઈ. કારણ કે કોઈ સંત પ્રયત્ન કરતો સફળ ન થાય તો એ સમય ભગવાન દુઃખી થઈ જાય. અને ઉપરથી આકાશવાણી થઈ કે ઉદ્યમ સફળ સ્થેયમ ભવિષ્યતિનો સંશય, તારી મહેનત સફળ થશે, પણ એક કામ કરો, તમે કોઈ સત્કર્મ કરો. કહ્યું કે આ વેદ નો પાઠ કર્યો, ઉપનિષદ નો પાઠ કર્યો, ગીતાજી નો પાઠ કર્યો, આને સત્કર્મ ન કહેવાય? તો એને સત્કર્મ ન કહેવાય. સત્કર્મ કોને કહેવાય એ કોઈ સંત ને પૂછો. અને સંત નું પણ નામ નહીં, સત્કર્મ નું પણ નામ નહીં. એટલે વિચાર લીધું નારદજીએ કે આ બધાનો જવાબ જયારે ન મળે ને ત્યારે ઉત્તર દિશામાં જાઓ, ઉત્તર દિશામાં જાઓ એટલે તમને ઉત્તર મળી જાય. કદાચ મને એવું લાગે તમારા જેટલા પણ પ્રશ્નો હશે ને એનો ઉત્તર તમને મળશે, કારણ કે તમે બધા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેઠા છો, તમને ઉત્તર મળશે. મારી પહેલી કથા એવી છે કે જેમાં હું આ મુખમાં કથા કરું છું, એનું કારણ કે સામે દત્ત ગિરનારી મહારાજ નવનાથનો જૂનો દાતાર, અને આ તરફ અહીં તો અહીંનો એક એક પર્વત પરમાત્મા સમાન છે, એક એક પથ્થર. એમ કહી શકાય પરમાત્માની સામે તમે હોવ ને એ દિશાને પૂર્વ માનવી, પરમાત્માનું મંદિર હોય એની સામે બેસી જાઓ એ દિશા હંમેશા તમારે પૂર્વ માનવી. અને એ સમય કહ્યું ત્યારે ઉત્તર દિશામાં જાઓ મને ત્યાં જવાબ મળશે. અને ઉત્તર દિશામાં ચાલતા થયા અને હું આ બદ્રીનાથ તરફ આવ્યો. મને એવું થયું કે નર નારાયણની આ ભૂમિમાં મને જવાબ મળશે. વચ્ચે મેં ઘણા બધા સંતોને પૂછ્યું, કોઈ જવાબ ન આવતો. અમુક સંતો તો કેવા હતા, મહામંગલેશ્વરો ને મંગલેશ્વરો ને મોટા મોટા પદવી વાળા હતા, એની પાસે જઈને પૂછ્યું સત્કર્મ કોને કહેવાય, કે વેદ નું પારણ કરી નાખો, આ યજ્ઞ કરી નાખો, ઉપનિષદ નું પારણ કરો, ગીતાના પાઠ કરો, આ સ્તોત્ર નો પાઠ કરો, મંત્ર નો જાપ કરો. કહ્યું કે એ બધું તો હું કરી ચૂક્યો છું. અને નારદજી જેવા પૂછવા, એક તો બ્રહ્માના દીકરા અને બીજું આખા ચરાચર બ્રહ્માંડમાં ફરવા વાળા, આવા ફરવા વાળા હોવા છતાં એને ખબર ન હોય તો આપણે કેમ જવાબ આપી શકીએ? કોઈ એમડી આવીને તમને કહે કે માથું દુખે છે તો તમારી હાલત શું થાય? ગામડાનો આરંભથી કોઈ ધ્રુજી ઉઠે, એમડી ને ખબર ન હોય તો અમને શું ખબર હોય? અને આ સાથે બધા પાસે ગયા ત્યારે કહ્યું, હું કી ભૂલતાસ કથા મેતુ પ્રિયંતસ્તુ પલાયિતા. અમુક લોકો તો નારદજીનું નામ સાંભળીને ભાગી ગયા કે આ આવીને પૂછશે તો, અમે તો મોટા મોટા પદવી વાળા છે, જવાબ ન આપી શકીએ તો આબરૂ પણ જાય અને આને જવાબ આપી શકાય નથી. તત્કાળ આશ્રમ છોડીને ભાગી ગયા, કે જો કે જાત્રામાં ગયા છે. અને અમુક સાધુ આશ્રમ છોડીને જઈ શકે ન હતા કે અમારા આશ્રમમાંથી જતા રહેશું તો કોઈ કંઈક લઈ જશે, કોઈ એનો પોતાનો હક હિસ્સો જમાવી લેશે. એ હાથમાં માળા લઈને બેસી ગયા કે ભાઈ વર્ષ દિવસ નું મૌન છે અમારા સ્વામીજીનું. અમુક મૌન થઈ ગયા, અમુક ભાગી ગયા. એટલે મને ક્યાંય રસ્તો મળ્યો નથી. હસવા મળ્યા શરદ કુમારે, કે આમાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી, તમે ભાગવતજીનું પારાયણ કરો એટલે આના બધાનો ઉપાય છે. સત્કર્મ એટલે ભાગવતજીનું પારાયણ. હસતા હસતા નારદજી બોલ્યા કે શરદ કુમારો માફ કરી દો, પણ મેં એવું સાંભળ્યું છે કે વેદનો સાર સૂત્રાત્મક સાર એટલે ભાગવત,
હવે જો એ વેદમાંથી ઉત્પન્ન થયેલું હોય તો વેદની મહત્તા વધારે કે ભાગવતની મહત્તા વધારે? વેદો અખિલો ધર્મ મૂલમ, બધા ધર્મનું મૂળ વેદ છે, તો આનો મહિમા એટલો બધો કે ત્રણ શ્લોકોમાં મહિમા ગાયો છે. અને ઉદાહરણ આતા સમજાય કે વૃક્ષ હોય ને કેરીનું ઝાડ, આંબો હોય આંબો મીઠો ન હોય, આંબામાં જે કેરી થાય ને એ મીઠી હોય, આંબા કરતા કેરીનું મહત્વ વધ્યું કારણ કે એમાં મીઠાશ છે. ભલે આંબામાંથી જ કેરી નીકળી છે પણ કેરી મીઠાશ આપી શકે એટલો આંબો ન આપી શકે. એમ ભલે વેદમાંથી જ ભાગવત નીકળ્યું છે પણ જે વેદ આનંદ ન આપી શકે એ આનંદ ભાગવતજી આપે છે, એટલે એની મહત્તા. બહુ સમજાણું નહીં એટલે બીજું ઉદાહરણ આપ્યું કે તમે દૂધ હોય ને એ દૂધમાંથી ઘી બને, દરેક દૂધમાં ઘી છે. અને દૂધની કિંમત કેટલા રૂપિયા છે ભાઈ લીટરની? તો કે 40 રૂપિયા. પણ ઘી લેવા જાવ તો 650 રૂપિયાનું કિલો આવે ગાયનું ઘી. ભલે દૂધમાંથી ઘી નીકળ્યું, તમારે દીપ પ્રગટાવવો હોય ને અંધકાર દૂર કરવો હોય ને તો તમારે ગાયના ઘીનું ગાયનું ઘી જોઈએ, અને પ્રકાશ લઈ આવો તો ગાયનું ઘી વિના ન આવે. તમે ગાયના દૂધમાંથી તમે દીવો પેટાવી ન શકો. ગાયના દૂધમાંથી ઘી નીકળ્યું છે, ગાયના દૂધ કરતા ઘીનું મહત્વ વધી ગયું ભલે દૂધમાંથી જ નીકળ્યું. એમ વેદમાંથી જ ભાગવતજી પ્રગટ થયા છે પણ ભાગવતની મહત્તા વધી ગઈ છે. અને છેલ્લે ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે શેરડીનો સાથો હોય ને એમાંથી ગોળ થાય ને એમાંથી લાડવા થાય, પણ શેરડીના સાથાની કિંમત નથી એટલી ગોળની કિંમત છે, કારણ કે ગોળ સર્વસ્વ છે. એમ વેદ કરતા પણ વેદમાંથી નીકળેલું એનું ફળ આ ભાગવતજીની મહત્તા છે. અનેક જન્મોના પુણ્ય હોય, અનેક જન્મોના પુણ્ય હોય. હું તો એમ કહી શકું કે ચોક્કસ મહેતા પરિવારના પુણ્યો છે કે એને ભાગવતનો વિચાર કરે છે એના પાયામાં. કારણ તમને બધાને અમે સ્પષ્ટતા કરી દઈએ, અમારા જીવનમાં અમારા પરિવારમાં કોઈ કફાત નથી કરી. આજ પહેલી વખત એ અમારા પૂર્વજોના આશીર્વાદના કારણે. અને ભાઈ એટલું કહી શકે અમે એના સમર્થ પણ ન હતા કે અમે ભાગવત કરી શકીએ. આ તો કંઈક પિતૃઓની કૃપા થઈ એટલે અમારા બધા છોકરાઓ શિક્ષકો બની ગયા, અમારા બધા નોકરિયાત બની ગયા, અમારા બધા ભાઈઓ નોકરિયાત પૈસા કમાવવાળા બની ગયા. અને પછી વિચાર મૂક્યો કે ભાઈ ભાગવત કરવી છે. કરવી હતી તો એક જ ભાઈની હતી, પણ અમે કહ્યું કે નહીં તમે એક નહીં અમે બધા કરીએ. કારણ કે તમારી પાસે ભગવાનને સમર્થતા આપી હોય, તમારી પાસે પૈસા આપતા હોય, તમારી પાસે પ્રતિષ્ઠા આપી હોય, તમારી પાસે બધું હોય ને પછી ભગવાનને યાદ ન કરો ને. મને સત્ય નારાયણ ભગવાનની કથા યાદ આવે, સતાનંદ નામનો બ્રાહ્મણ જેની પાસે 100 પ્રકારના આનંદ લૂંટવાની ક્ષમતા, જેની પાસે કાશીમાં જે માણસ રહેતો હોય, જેની પાસે પૈસા, જેની પાસે જ્ઞાન, જેની પાસે બધું હતું, પણ બ્રાહ્મણના રૂપમાં ભગવાને આવીને કહ્યું કે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર. અને એ વ્રત માટે એને આખી રાત વિચાર કર્યો, કરું ન કરું, કરું ન કરું, કરું ન કરું, એમ વિચાર કર્યો ને. તમારી પાસે બધા સમર્થતા હોય ને વિચાર કરો ને, એટલે બીજા જન્મમાં એ સતાનંદ નામનું બ્રાહ્મણ સુદામા બન્યો. આખી જિંદગી દુઃખ ભોગવવું પડ્યું, ખાલી કૃષ્ણના દાળિયા ખાવાથી દરિદ્રતા ન આવે, સારા કામમાં વિચાર કરો ને એટલે દરિદ્રતા આવે. અમારે આ જન્મમાં તો નહીં, આવતા જન્મમાં પણ દરિદ્રતા નથી જોતી. તમારી પાસે સામર્થ્ય હોય અને એ સમય તમે પ્રભુનું કાર્ય, તમને પરમાત્માએ એટલું બધું આપ્યું છે, પિતૃએ તમારી પાસે એટલું બધું છોડ્યું છે. આ શરીર લેવા જાવ ને તો કિડની લેવા જાવ, ક્યારેક તમે લીવર લેવા માટે જાઓ, આ શરીરનું એક આંખથી લઈને કિડની સુધીની કોઈ પણ વસ્તુ લેવા જાવ તો કરોડોનું શરીર છે. અને આ શરીર આપણા પૂર્વજોના કારણે મળ્યું છે, અને પૂર્વજોને જો અંજલિ ન આપી શકીએ ને તો આપણે કૃતજ્ઞ ન કહેવાય. એટલે આ કૃતજ્ઞતા અર્પણ કરવા માટેનો આ પ્રયાસ છે. બહુ જન્મ એકત્રિત થાય ત્યારે સત્સંગ મળે, અને આ સત્સંગ કોઈ સાધન નથી, સત્સંગ ફળ છે. તમને ઘણા બધા પુણ્ય એકત્રિત થાય ત્યારે આ સત્સંગ મળે છે. અને એ સમયે નારદજીએ કહ્યું કે તો ચાલો મને કથા સંભળાવી દો. કહ્યું કથા બદ્રીનાથમાં નહીં થાય, કથા થશે ગંગા દ્વાર. અહીંયા ગંગા દ્વાર બોલીને એક વિવાદ મટાવી દીધો. અહીંયા હરિદ્વાર શબ્દ નથી રહેતો, હરિદ્વાર કહ્યું તો હરના લોકોને દુઃખ થાય, કારણ કે એક રસ્તો કેદારનાથ જાય તો બધા શંકરના સેવકો છે જે લોકો, એ બધા સેવ લોકો કહે કે ભાઈ હરિદ્વાર છે, વૈષ્ણવ કહે હરિદ્વાર છે.
आपने यहाँ व्यास की है ठाकुर जी मां संतान के रूप से गंगा द्वार गंगा द्वार गया नहीं आया कि नहीं आया एनु कारण के ऊपर गया तो बद्रीनाथ ना कोई संसारी लोग आ न सके અને સંસારી લોકોનો આવી શકે અને જો એ નીચે કરે બહુ દૂર કરે તો ઉપરથી યોગી લોકો કથામાં આવી શકે એટલે બંનેની વચ્ચે રહેતી અમારે હરિદ્વાર કથા કરવી હતી અને હરિદ્વાર કથા કરવી હતી તો એટલું બધું દૂર પણ થઈ જાય લોકો આવી શકે નહીં ખાસ કરીને જે ગામમાં આપણે રહેતા હોય આજુબાજુના લોકો વચ્ચે રહેતા હોય એ બધા લોકો આવી શકે અને કોઈ તીર્થ સ્થાન હોવું જોઈએ તો પછી એમને એમ થયું કાં તો દ્વારિકા કરીએ અને પછી દ્વારિકામાં પણ અમને એ સમયમાં બધી જગ્યાઓ બધું દૂર હતી પણ અમને એવું લાગ્યું કે એ દયાળુ દ્વારકાધીશ ના સાનિધ્યમાં અમારે કરવી દીધું પછી અમને શું કે એ દ્વારકાધીશનું દ લઈને દાદુભાઈ પાસે આવી ગયા કે એ જ દ લઈને આ દ્વારકાનો દ કે દાદુભાઈનો દ અને આ નિમરાજ સંકુલમાં એવા ગિરનારની ગોદમાં આવી ગયા કહ્યું કે કથા એવા સ્થળે જવી જોઈએ ત્યાં બધા પહોંચી શકવા જોઈએ બધા એનો લાભ લઈ શકવા જોઈએ એટલે એવી જગ્યાએ કથા ગંગા દ્વારમાં કરી અને ભૃગુ વશિષ્ઠ ગૌતમ મેધાતિથિ દેવલ પરશુરામ આ બધા લોકો આવ્યા જે ન આવતા હતા ન આયા તા ભૃગુ ભૃગુ એને સંબોધ્ય ચા આનયત ચા આનયત જે ન આવતા તમે ખેંચી લે ભાઈ આવો ને આવો અને એ સમયે કથા ચાલુ થઈ છે ગંગા દ્વાર ઉપર હરિદ્વાર ના કિનારે અને એના વક્તા પણ ફફડ સનતકુમાર અને શ્રોતા એટલે નારદજી એ પણ ફફડ પણ કથા ચાલુ થાય અને જેવી કથાનો પહેલો શ્લોક બોલાણો અને એ શ્લોક બોલાણો ત્યાં તો ભક્તિ દેવી ભક્તિ હતા યમુનાના કિનારે અને આ ગંગાના કિનારે કથા ચાલુ થઈ ને ખાલી એક જ શ્લોક બોલાણો જન્મના જે જતોન મયા એક શ્લોક બોલાવો ત્યાં તો ભક્તિ દેવી જ્ઞાન વૈરાગ્ય પણે યુવાન થઈ ગયા હાથમાં કરતા લઈ અને નિત્ય કરતા કરતા એકદમ ભક્તિ આવી ગયા છે અને આ ભક્તિ મહારાણીના મુખના શબ્દો હતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ભગવાન પોતાની લીલા સંવરણ કરતા હતા પૂરી કરતા હતા ત્યારે સ્વયં ઉદ્ધવજી રહ્યા કે ભગવાન તમે જતા રહેશો અમે શું કરશો ભગવાને કહ્યું હું જાઈશ નહીં દર વખતે હું અર્ણવામાં જાઉં છું હું સમુદ્રમાં જાઉં છું ક્ષીરસાગરમાં જાઉં છું પણ આ વખતે ક્ષીરસાગરમાં નહીં મારા આ અવતાર પછી હું મારું સંપૂર્ણ તેજ ભાગવતે ભાગવતમાં પધરાવી જાઉં છું અને આ ભાવિકામાં સંપૂર્ણ ભાગવતમાં આ તેજ પધરાવી દીધું છે અને જ્યાં ભાગવતજીની પોથીજી આવી જાય પોથીજી આવે એટલે સ્વયં એ ભાવિકા વાળા આવી ગયા છે એમ જ માનવાનું તમારી ને મારી વચ્ચે સ્વયં કૃષ્ણ પરમાત્મા પોતે છે તેજના સ્વરૂપમાં એટલે આની મહત્તા વધારે છે પુરાણો ઘણા બધા છે પણ બધા પુરાણોમાં ભાગવતનું મહત્વ એવા માટે છે કે આમાં કનૈયો પોતે છે અને ત્યારે કોઈ માણસ પોતે આવે તો લોકો રાજી થઈ જાય કે તમે પોતે આવ્યા
પ્રાઇમ મિનિસ્ટર આવે તો આપણે રાજી થઈ જાય કે એ પોતે એમાં આખા જગત નો બાપ આવી જાય. એટલે આ કથામાં આનંદ આવે 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 એટલે આ બધા યુવાન થઈ ગયા. એક જ શ્લોક માં આવી ગયા, સ્વયં પરમાત્મા આવી ગયા. પ્રગટ હો સ્માર્ત યાદ કોને કહેવાય?
तो दश पूर्णिमास अग्निष्ट हो सोमयाग अश्वमेध वाजिपे आ बदाने स्त्रौत याग कहवा એનું વિધાન પણ છે પશુઓની બલી દેવામાં આવતી એના ઉપર મારે પ્રકાશ પાડવો છે પણ આજ નહીં કાલે કાલેનો વિષય આવવાનો છે અને સ્નાર્ક યાગ એટલે જેને કહેવાય વિષ્ણુ યાગ ને અતિરુદ્ર યાગ ને નવચંડી યાગ એને સ્નાર્ક યાગ કહેવાય આ બંનેમાં નિષ્ણાંત દ્વિતીય ઇવ ભાસ્કર સૂર્ય જેવો છે દેખવી અને આ બ્રાહ્મણ આત્મદેવ નામનો બ્રાહ્મણ ભગવાનમાં નિષ્ઠ રહેવા લાગે પણ એક ભૂલ કરી નાખ્યું રૂપ જોઈને મોહિત થઈ ગયા અને એક કન્યા સાથે લગ્ન કરના હતા બહુ દેખાવડા હતા લગ્ન કરના હતા નામ હતું એનું ધૂંધુલી અને ધૂંધુલી પાસે વિચારો હતા કેવી હતી તો કહ્યું સ્વવાક્ય સ્થાપિતા પોતાની કપો ઘૂંટવા નહીં આમ જ થવી જોઈએ જલ્પિકા બહુ બોલવા વાળી લોક વાતોમાં રસ રાખવા વાળી આવી હતી અને આ બંનેના વિચારો એકદમ અલગ થતા એટલે આપણે રાશિ મેળવીએ છીએ કે ભાઈ આ રાશિ બે એક થાય છે તો અમુક રાશિ અમુક સાથે મળે જ નહીં કાલે જ અમને એક ભાઈ કહેતા હતા કે મહાદેવભાઈ તમે નરેન્દ્ર પ્રસાદ ભાઈ સાથે ભણ્યા છે તમારા બંનેની વિચારધારા અલગ તો એટલી બધી મિત્રતા કેમ હું પૂર્વ જાતો હોય પશ્ચિમ જાતો હોય છતાં પણ અમે 12-13 વર્ષ સાથે એનું કારણ શું ત્યારે કહ્યું કે ભાઈ અમે રાશિ મેળતી નથી અમે કાશી મેળતી છીએ અમારે રાશિનો મેળ ઘેર નથી અમારે તો કાશીનો મેળ છે યહાં રાશિ કા કામ નહીં યહાં કાશી કા કામ હે એટલે કહેવાનો મતલબ થાય કે આ બંનેમાં વિચારો એકદમ ભિન્ન હતા ભિન્ન વિચારોમાં પણ એક્ય કેમ રાખવું એ આપણે કથા સમજાવે છે અને આમને પત્ની આવી હતી તો એ મેળ કર્યો એ બોલે તો આ કોઈ બોલે નહીં અને દરેક ઘરમાં ઝઘડાવે છે ઓલી કોઈ એક સોસાયટી હતી ને સોસાયટીમાં બધા નક્કી કેવું કે આપણે 25 વર્ષનો અનુભવ છે આ ઘરમાંથી કોઈ દિવસ ઝઘડાનો અવાજ નથી આવ્યો રડવાનો અવાજ નથી આવ્યો બધા હાસ્ય કિલોલ કરતા હોય આ ઘરમાં ઝઘડો થયો જ નથી સોસાયટીએ ભેગા મળીને 25 વર્ષ પછી એ ઘરનું સન્માન કર્યું કે તમારા ઘરે અમે હસવાનો અવાજ સંભળાયો કોઈ દિવસ તમે રહેવા નથી ઝઘડાનો અવાજ નથી સંભળાયો તમારું સન્માન કરવામાં આવ્યું છે માય કાયદીને બોલવા ઉભા છે કે ભાઈ તમારી ભૂલ થાય છે ઝઘડાઓ તો મારા ઘરે પણ થાય છે ઝઘડાનું કોઈ ઘર ન હોય પણ મારા ઘરવાળા છૂટું કંઈક મારે હું બચી જાવ તો મારા ઘરવાળા મારો મારે છૂટો લોટો કે શાંતિ મારે ને હું બચી જાવ તો હું હસવા માંડી અને એનું ઠેકાણે લાગી જાય તો એ હસવા માંડી ટૂંકમાં ઝઘડો તો થાય જ છે પણ અમે ઝઘડાને કેવી રીતે લઈએ છીએ એ મહત્વનું છે અહીંયા પોતાનો કપો ઘૂંટવા વાળી આ મહિલા ધૂંધુલી અને એક દિવસ ઘણા બધા દિવસો પછી એને સંતાન ન થયું અને સંતાનનું છે ઠાકોરજીની સેવા કરતા હતા કહ્યું કે મૂકો હવે ઠાકોરજીની સેવા ઘરની બહાર નીકળો ઠાકોરજીનું અપમાન કરીને ઠાકોરજીને પણ ઘરની બહાર પધરાવ્યા આ સહન નથી અત્યાર સુધી બધું સહન કરી લીધું પણ ઠાકોરજીની વાત સાંભળ્યા એટલે ઘરનો ત્યાગ કરી દીધો માણસ દુઃખી થાય એટલે જંગલમાં જાય અને એ કદાચ જો દુઃખા ગૃહમ વ્યક્રા ઘનમ ઘટા ઘર છોડીને ઘરમાં જતા ગયા અને વનમાં જતા રહ્યા ત્યારે એક સરોવરના કિનારે બેસી અને રડતા જોયા અને ત્યાંથી એક યોગી એક સંન્યાસી પસાર થયા શિખા જોઈ ચોટી જોઈ ત્રિપુણ જોયું મસ્તક ઉપર જમણી જોઈ એટલે ખબર પડી કે બ્રાહ્મણ છે રડતા જોયું એટલે સંત તો એકદમ ઉદાર હૃદયના કહ્યું કે હે ભૂદેવ તમે શા માટે રડો છો ત્યારે રડતા રડતા ભૂદેવ આત્મદેવ બોલ્યા છે કે મહાત્માજી આનું એક જ કારણ છે કઈ તારા દુઃખનું કારણ બતાવ હું કઈ તને મદદ કરી શકું તો કહ્યું કે હા મારું રડવાનું એક જ કારણ છે ભીજ જીવિતમ પ્રજાહીનમ ભીગ્રહમ પ્રજા વિના આ જીવન પ્રજા વિનાનું નતાનું અને મારે જીવવું પણ નતાનું એટલે મારા ઘરે સંતાન છે ને એટલે રડવું છે તો એમાં રડવાની જરૂરિયાત નથી કે સંતાન બધાને સુખ આપનારા હોતા જ નથી કહ્યું કે વિચારો મારા ઘરે કોઈ બ્રાહ્મણ દેવતા જન્મવા નથી આવતા મારી અંજલિ મારા પિતૃઓ સ્વીકાર નથી કરતા અરે હું તો વાંઢણો છું પણ મારા ઘરે ગાય છે એ પણ વાંઢણી છે અરે મારા ઘરે વૃક્ષ છે એમાં ફળ કે ફૂલ નથી આવતા એ તો જવા દો પણ યત ફલમ મદ ગૃહા યાતમ તત્ય શીઘ્રમ વિનશ્યતિ બહારથી ફળ લઈ આવું કેળા કે સફરજન એ પણ તત્કાલ બગડી જાય
મારો એવો શું દોષ છે કે મારા જીવનમાં આવી બધી ઘટનાઓ થાય છે? તમે સંન્યાસી છો, મહાપુરુષ છો, અને સંન્યાસીઓ અને સાધુઓ તો આ કપાળની રેખા જોઈને કહી દે, મારી કપાળની રેખા જોઈને પણ કહો મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. અને હાથની રેખાઓ નહીં હોય, પગની રેખાઓ પણ જોઈ શકાય. સામુદ્રિક શાસ્ત્રમાં તો આખા શરીર ઉપર તમારા ગુણોનું વર્ણન થાય. આ ટૂંકી ગરદન બચ્યાકાની સામુદ્રિક શાસ્ત્રનું લક્ષણ છે. એ માણસ કેવો હોય, ક્વચિત તાણો ભરે જ સાધુ, એક આંખે તાણો માણસ હોય, એ બધાના રોલ કરવા વાળો જ હોય. કોઈક જ સજ્જન હોય, ક્વચિત પંગુ ઇતિ સત્યવાદી ન, એક પગે લંગડો હોય કોઈક જ સત્યવાદી હોય, બાકી ખોટું બોલવા વાળો જ હોય. ક્વચિત ખલવાટો નિર્ધન, કોઈક જ તાલ વાળો માણસ ગરીબ હોય, બાકી પૈસા વાળો જ હોય. ક્વચિત દંતા લખો મૂર્ખ, જેના બે દાંત આગળ હોય કોઈક જ મૂર્ખ હોય, બાકી ચતુરમાં ચતુરું હોય. આ બધા લક્ષણો છે. જેના હાથ આ ગોઠણ થી લાંબા હોય એ કેવો હોય, જેને હોઠ ઉપર તલ હોય કેવો હોય, જેને આંખની ઉપર તલ હોય એને કેવો હોય, આવા માણસના લક્ષણો છે. આમ તો લક્ષણમાં છે, જેના ઉજ્જવળ નેત્ર હોય એ માણસ કેવો હોય આંખમાંથી ઓળખી શકે. પોલીસ વાળા એક જ સેકન્ડમાં ઓળખી જાય કે આ માણસ કેવો છે. ઉજ્જવળ નેત્ર, પછી ત્રાસા નેત્ર હોય એ કેવો હોય એ ઓળખી શકાય. લાલ નેત્ર હોય તમે બધા ઓળખો છો, લાલ આંખ થાય એટલે રોટલી ગરમ જમ દેવી પડે, ખબર પડી જાય કે ક્રોધમાં છે. એટલે કહેવાનો ભાવ છે, આંખ ઉપરથી ખબર પડી જાય કે માણસ કેવી પ્રકૃતિમાં અત્યારે જીવે છે, અને માણસના આચરણ ઉપર પણ ખબર પડે. તમારે આચરણ ઉપર કુળની ખબર પડી જાય, આ માણસ ક્યાં કુળનો છે એના આચરણ ઉપરથી ખબર પડી જાય. બપોરનો સમય થયો એમ કીધું, ભાઈ અત્યારે જેમાજીના ન જવાય, તો ખબર પડી જાય કે આ ખવડાવાળો ક્યાં વર્ગનો છે. એ સમયે ચાલ ભાલ ઉપરથી, એના આકાર ઉપરથી ચાલ ભાલની ખબર પડી જાય. અમુક સ્ત્રી જેવા આકારના હોય, એ સ્ત્રી જેવા આકારવાળા હોય, એ ચાલે એટલે ખબર પડી જાય કે અમને આમ જ ચાલશે. એનો આકાર હોય એટલી ચાલ ખબર પડી જાય, સ્ત્રીઓની ચાલ હશે. અને એમ બોલવાથી માણસની ચેષ્ટાઓ ખબર પડી જાય, આની ચેષ્ટાઓ કેવી છે. વાર્તાલાપથી માણસનું શાસ્ત્ર જ્ઞાન ખબર પડી જાય કે માણસ શાસ્ત્રમાં કેટલો હોશિયાર છે, ખાલી વાર્તાલાપથી. શરીરથી ભોજનની ખબર પડી જાય કે હજી રોટલા વાળો છે, ત્રણ રોટલા વાળો છે. અને નેત્રથી સત્યતા ખબર પડી જાય. કહ્યું એમ કપાળની રેખા જોઈને કયો, સંન્યાસીએ રેખા જોઈને કહ્યું કે સત્ય જન્મા વધી તવ પુત્રો નહીં વચન નહીં વચન. તારા સાત જન્મોમાં પણ તને પુત્ર નથી, આ જન્મમાં તો નહીં. અને તમને કોઈ એવું કહી દે કે તમારા સાત જન્મો પણ તમને સંતાન નથી, તો માણસ કેમ ક્યાં મરી જાય. કહ્યું કે હવે તો હું મરી જ જાય. એટલે છોડ ભાઈ, મુંચા જ્ઞાનમ પ્રજા રૂપમ બલિષ્ઠો કર્મનો ગતિ. કર્મની ગતિ મહાન છે. દીકરાઓના જન્મ થઈને કોઈ સુખી નથી થતા. સગર રાજાને કેટલા પુત્રો હતા, સગર સુખી થયા? અરે અંગને ક્યાં પુત્ર થયો વેન, એ સુખી થયો? પુત્રથી કોઈ સુખી ન થાય. આ બધા બચ્ચાઓ આ પ્રાણીઓ જીવે છે, પુત્ર સુખ આપનારો નહીં. કોઈ કુપુત્ર પાકી જાય ને ત્યારે માથાએ ઓઢીને રડવું પડે. એટલે પુત્રથી માણસને સુખ મળે એવું નથી. કે તું એવું ચિંતા ન કર, આ બધું જ્ઞાન છોડી દે, જેમાં ભગવાન રાખે એમાં જીવવાનું. આપણે જે થતું હોય બધું સારા માટે થતું હોય એવું વિચારીને વાસ્તવિકતાને સ્વીકારી લઈએ. કઈ પુત્રમ દેહી બલાગતી. મેં એવું સાંભળ્યું કે સંતો પુત્રને આપી શકે. મેં કાલે કહ્યું મચ્છંદર નાથે ભભૂતિ આપીને ઉકળામાંથી ગોરખનાથને ઉત્પન્ન કર્યા. અને કાલે જ મેં ઉલ્લેખ કર્યો કે અર્જુનદાસ બાપુએ પણ હજારો લોકોને દીકરાઓ આપ્યા, આજના પણ સંતો છે. કહ્યું નો ચેત ત્યજામ્ય હમ પ્રાણા, હું મારા પ્રાણનું ત્યાગી દઈશ, તમારી સામે મરીશ, તમને બ્રહ્મહત્યા લાગશે. યોગી કે હું તો ફસાઈ ગયો. યોગીએ કહ્યું કે ભલે ભાઈ, એક ફળ આપ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, અને કહેજે આ પાંચ નિયમો પાડે તારી એમ નિર્મળ દીકરાનો જન્મ થશે. પહેલો નિયમ, એક વર્ષ સુધી આવો નિયમ પાડવાનો, સત્ય બોલવાનું. બીજું પવિત્રતા રાખવાની, દયા રાખવાની, દાન આપવાનું, અને એક ટંક ભોજન કરવાનું. આ પાંચ નિયમ પાડશે તમારે ત્યાં નિર્મળ પુત્ર ઉત્પન્ન થશે. જે વધારે પડતી વાતો કરવા વાળા હોય એને પેલો નિયમ જ લાગુ ન કરે. હું તો એવું માનું બહુ બોલતા હોય ગપ્પા વાળા હોય, અને આપણે તો ભાઈ દુઃખ નહીં લગાતા. પછી બ્રાહ્મણોમાં તો એવી કહેવત છે કે દરબાર ઘોડે બ્રાહ્મણ ગપોડે. વાતો હોય થઈ જશે ભાઈ, આનંદ કરો નહીં,
એમ જે વધારે પડતા બોલવા વાળા હોય સત્યની નજીક ન હોય, અને તો બીજાની વાતોમાં રસ રાખવા વાળી હોય એટલે પવિત્રતા પણ ન હોય, પોતાનો કક્કો ઘૂંટવા વાળી હોય એટલે દયા પણ ન હોય. અને આ રીતે પાંચે પાંચ મહિનો બતાવ્યા હાથના ફળ લઈને આવ્યા. હે ધૂંધુલી ધૂંધુલી, જો ઠાકોરજી ની કૃપા થાય આ એક સંતો ફળાતું છે, આપણે અહીંયા પુત્ર નો જન્મ થશે. તું આ ફળ તો ગ્રહણ કર, અને ફળ લીધું પણ શંકા હતી. સત્સંગ નથી ને જીવનમાં, સત્સંગ કરે એની શંકા ન હોય. તમને જીવનમાં શંકાઓ થાય એ સમજવાનું મારા જીવનમાં સત્સંગ નથી. અને આ ફળ લીધું ત્યારે વિચાર કર્યો અને ખાવું કે ન ખાવું, તત્કાલ પાડોશણ પાસે ગયા. લોક વાર્તામાં રસ જ હતો. પાડોશણને કહ્યું કે આવું ફળ હોય કે બાવાના ફળ દેવાથી કે સંતાનો થોડા થાય. આ બાવા કામનગારા હોય, તમે ક્યાંક પાગલ થઈને બાવા પાછળ મળી જાઓ, મારી દ્રષ્ટિએ તો ફળ ખવાય નહીં. પછી કીધું ટ્રાય કરો ને ભાઈ, બાવો પણ જોડાય જોવાઈ જાય કે ફળ આપે અને સંતાન થાય કે નહીં. આવી વાત કરવામાં આવી ત્યારે એને કહ્યું કે ભાઈ હું ફળ ખાઈ લઈશ. તો પછી ફળ ખાઈ લે તો મારે એક ટાઈમ ભોજન કરવું પડશે, નિયમો આના એવા છે. ફળ ખાઈ લે અને બાળક રહે તો પેટ વધે, અને પેટ વધે તો હું સારી રીતે મારે ખાઈ શકાય નહીં. નિયમ હોય ખાટું નહીં ખાવું, હું રોજ પાણીપુરી ખાઉં છું એટલે મારે ખાટું ખાવું જોઈએ, આવા નિયમ પાડું એ મને ગમે નહીં. એટલે જો હું પછી ખવાઈ ન શકાય પેટ વધે તો, ખાઈ ન શકીએ તો આપણે અશક્ત થઈ જાય, અશક્ત થઈ જાય તો ઘરનું કામ ન કરી શકીએ. કયું ઘરનું કામ ન થઈ શકે, નણંદને બોલાવી લો. તો કે નણંદા સંહરે, નણંદ આવીને કેમ ચોરી જાય તો, એટલે એ પણ નથી કર્યું. કદાચ મારું પેટ વધી જાય, મને દીકરો રે પેટમાં વધી જાય મારું પેટ, લૂંટારાઓ લૂંટવા માટે ગામ આવે ત્યારે હું ભાગી ન શકું ને મરી જાઉં તો. એનાથી પણ મેં એવું સાંભળ્યું છે કે સુખદેવજી એની માના પેટમાં 12 વર્ષ રહ્યા, મારા પેટમાં પણ આ 12 વર્ષ રહે તો મારે શું કરવું. અને પ્રસૂતિ વેળાએ પીરિયડ છે, આદતો ગર્ભ, ગર્ભ જે ત્રાસો થઈ જાય તદા મેં મરણ ભરે, તો મારું મરણ થઈ જાય જો ગર્ભ ત્રાસા રાખો થઈ જાય તો. એટલે મારે આવું કઈ નથી કર્યું. અને પ્રસૂતિની વેળા એટલે એક હારે 1000 વીથી ડંખ મારે, એ ડંખની વેદના થાય એટલી વેદના પ્રસૂતિ સમયે થાય, સહન ન કરી શકે. અત્યારની સ્ત્રીઓ સિઝેરિયન કરાવેલી પાછળનું કારણ આ સહન કરવું બહુ અઘરું છે, એટલું બધું અઘરું છે કે એની કોઈ સીમા નથી. 1000 ડંખ સમાન વેદના થાય છે. એને કહ્યું કે એવી વેદના હું સહન ન કરી શકું. અને એનાથી પણ દીકરો મોટો થાય, એના બારોપિયા સાફ કરવા, એના વિસ્તા સાફ કરવી, મને આવું કઈ ગમે નહીં. મારી દ્રષ્ટિએ તો સુખી એ જ નારી છે જે વિધવા છે અથવા બંધ્યા છે, એટલે હું આવું કઈ કરીશ નહીં. તારો સંકેત, તારે કરવું હોય તો કર, ન કરવું હોય તો ન કર. એ જતા રહ્યા, ઘરે ફળ લઈને આવ્યા તો ધૂંધુલીની સગી બેન આવી. અને ધૂંધુલી આવી બુદ્ધિની તો બેન પણ આવી હતી. બેને કહ્યું ફળ ફળાય નહીં, તારે સંતાન જોયું ને, એક કામ કર, મારે ત્યાં તારા દિવસે રહેશે એટલે તમે સમાચાર આપીશ. તારે ખોટા સમાચાર આપવા કે ભાઈ મને પણ ગર્ભ રહ્યો છે. અને પછી કપડા બપડા ભરાવી રાખવા, 5 મહિના થયા, 6 મહિના થયા, એમ બધું કેવું. અને જયારે મારે ત્યાં બાળકનો જન્મ થશે હું તારે ઘરે દઈ જાઉં, એ મારો બાળક, તું મારા પતિને થોડાક પૈસા આપી દેજો. અને તારે કહેવાનું કે મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું છે, અને દૂધ સુકાઈ ગયું એટલે તારે કહેવાનું સ્તન નાસ્તી કુચે મના, મારા સ્તનમાં દૂધ નથી. મારી બેનને ત્યાં હમણાં દીકરો આવીને ગુજરી ગયો છે, એને લઈ આવું તો એના થાનમાં દૂધ છે, દૂધ બાળકને પીવું લાવે, હું એ દૂધ પીવું લાવી જાય અને મોટો કરી જાય, તારે અમને પૈસા આપતા. આવી લાલચ થી આ શરૂઆત થઈ. કહ્યું કે હવે આ ફળનું શું કરવું, કે એક કામ કરો, તમારી આ ગાય છે ને એને પણ કોઈ વાછરો કે વાછરી નથી ને, આપી દો. એને ખબર પડે કે સંતનો કેટલો પ્રભાવ છે. ગાયને ફળ આપી દેવામાં આવ્યું. અને પછી થોડા દિવસ ત્યારે બેને સમાચાર આપ્યા કે મારે સારા દિવસો છે, અહીંયા ધૂંધુલી નાટક કરવાની નીકળી, મને સારા દિવસો છે. આત્મદેવ તો એટલો ભક્તિમાં નિષ્ઠ, બધું સાચું માની લીધું, ઠેકડા ઉભારવા માની ગયું, કપડા ઉભરાવી દીધું, 5મો મહિનો 6મો મહિનો, કોઈ દિવસ ચેક ન કર્યું. ખબર પડી કે સારા દિવસ છે, ભજનમાં જ લાગી ગયું, ભજવાને કૃપા કરી તો ભજન કર્યું, સારો દીકરો ઉત્પન્ન થાય. અને પછી થયું એવું કે ધૂંધુલીની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, રાત્રે આવીને ધૂંધુલીને આપી ગઈ, અને સવારમાં સમાચાર આપ્યા કે આપણે ઘેરે દીકરાનો જન્મ થયો. રાજી થયા આત્મદેવ, દાન પુણ્ય કર્યું અને બહુ રાજી થયા. છેલ્લે 3 મહિના પસાર થયા અને 12 મહિના પૂરા થયા ને,
તો 12 મહિના એ આ ગાય ને વાછરડું જન્મ્યું છે, એની જગ્યાએ દીકરો જન્મ્યો. સંતના પ્રસાદ ના કારણે, સંતના ફળ ના કારણે, ને એના કારણે બાળક જન્મ્યો. પણ એ બાળક કેવો હતો? જેના કામ ગાયના કામ જેવા હતા, અને ગાયના કામ જેવા હતા. અને નામ કામ સંસ્કાર કરવાની વાત આવી. જંધુલીએ પેલા કહ્યું હતું કે ભાઈ તમે તમારી ઉપર નામ રાખો એમ ન ચાલો, પેલા પિતા ઉપર નામ રાખતા, લાભ શંકર, શિવ શંકર, એમ બધા નામ પિતાના નામ સાથે જોડાયેલા હોય. કહ્યું કે મારે એમ નામ નહીં, મારા ઉપર જ નામ પાડવું જોઈએ. જન્મ નહીં આપ્યો અને એટલે હું જ મારું નામ પાડીશ મારા દીકરાનું. હું ધુંધુલી, મારા દીકરાનું નામ ધુંધુકારી. અને કહ્યું કે આનું નામ પાડવું હોય તમે પાડો. ગાય માંથી જે દીકરો ઉત્પન્ન થયો એના કામ ગાય જેવા હતા ને, એટલે એનું નામ ગોકર અને પાડવામાં આવ્યું. અને દિવસે દિવસે બંને મોટા થવા મળી ગયા. કહ્યું ગોકર ન પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાફલ. આ ધુંધુકારી મોટો છે, મહાફલ છે. અને ગોકર નો હતો એ મહાન પંડિત છે. આ ધુંધુકારી કેવો હતો એનું વર્ણન છે આમાં, કે સ્નાન વિના નો ફરે, નાવામાં સમજે નહીં, એક પણ પ્રકારનો નિયમ નહીં. જમવાના નિયમો છે, કેટલા વાગે જમવું, કેવું જમવું, ક્યાં વારે જમવું, રાત્રે 12 વાગ્યા પછીનું ભોજન કરવું પચે જ નહીં. લગભગ લોકોને બીમારી આવશે એની પાછળનું કારણ છે કે ફક્ત ને ફક્ત રાત્રે 12 વાગ્યા પછી હોટલે જમવા જાવ ને, 12 વાગ્યા પછીનું પચે જ નહીં. અને કાશીમાં આજે પણ હોટલોના નામ છે, મારવાડી હિન્દુ હોટલ, શ્રી કૃષ્ણ હિન્દુ હોટલ, શ્રી વિશ્વનાથ હિન્દુ હોટલ. એ વાંચું ત્યારે મને એવું થાય આ સમજાવવા માંગે છે. વિશ્વનાથ એમ કહેવા માંગે છે, શ્રી કૃષ્ણ એમ કહેવા માંગે છે, હો તલ. હિન્દુ હોય તો હો, હિન્દુ હો તો તલ, હિન્દુ હોય તો ચડી જા, રસ્તે બદલી જા, બાકી તારી મુસીબત આવશે. અને ક્યાંય એવી પવિત્રતાઓ નથી રહેશે. હિન્દુ હો તો તલ, આજે રસ્તે ચાલો. એટલે અહીંયા રાત્રિના ભોજન ન કરવું, 12 વાગ્યા પછી પાચન થાય જ નહીં. આ તો મરદાની ઉપર બેસીને ભોજન લે, સ્નાન કરે નહીં, ચોરી કરે. બાળકો એકલા રમતા હોય આજુબાજુમાં કોઈ હોય તો બાળકોને કુવામાં પધરાવીને મારી નાખે. જે આંધળો માણસ હોય પાછળથી તાપી મારીને એને પ્રતાડિત કરે, હિંસક શસ્ત્રો ધારણ કરે, ચાર ચાર કૂતરાઓ રાખે, જુગાર રમે, દારૂ પીવે, આ બધા દુર્ગુણો બ્રાહ્મણોમાં આવી ગયા. બ્રાહ્મણોમાં બધા બીજો કઈ ગુણ હોય કે ન હોય, પણ બ્રાહ્મણના દીકરાએ સમજ્યા તો કરવી જોઈએ. અને બ્રાહ્મણનો દિવસ, બ્રાહ્મણનો દીકરો 3 દિવસ સમજ્યા ન કરે અને શુદ્ધ થઈ જાય, એનું પ્રાયશ્ચિત લાગે છે. હાથમાં ફંડો કૂતરાને લઈને જાય, વેશ્યાઓ સાથે ફરે. અને આ 3 દુર્ગુણ એવા છે કે રાજા પાસે આવે ને તો એ પતન થઈ જાય. એક તો સ્ત્રીઓમાં લંપટ, વેશ્યાઓ પાસે જવું, દારૂ પીવો ને જુગાર કરવું, આ 3 અવગુણો આવ્યા. એના કારણે એક દિવસ પૈસાઓ પૈસાઓ એટલા બધા જોઈએ, રોજ પૈસા માંગે. એના મા પિતા હાથ જોડે કે હવે પૈસા નથી. એક દિવસ કહ્યું કે પૈસા આપો ને આપો, માતા પિતા કઈ છે નહીં. ઉપરથી જમવાના મોટી પાત્રો હતી ને, જે પાત્ર હતા, તાંબાના પાત્ર હતા, એની સાથે ચાંદીના, એની સાથે જર્મનના પાત્રો હતા, એ બધા પાત્રો લઈને કહ્યું પાત્રો વેચી આવું. કહ્યું કે આ જમવાનું છે, પાણી પીવાના વાસણ હતું, વેચીશ તો અમે બધા શું કરશું. અને એક પાત્ર લે, એકદા પિતરો તાળ્ય તાત્રાણી સ્વયં આહરત, હાથમાં પાત્ર લઈને માર્યા છે. મા બાપને એ નહીં જર્મનના પાત્રોથી મારવાને તાતું મારું ખૂણામાં ખસેડી ગયા. અને આ જેવા ખસેડી ગયા ત્યારે ખૂબ રહેલા માતા પિતા. માતા પિતાને સૌથી મોટું દુઃખ ત્યારે થાય કે જયારે એનો દીકરો એને એમ કે તમને કઈ ખબર ન પડે, બંધ બેસો બોલતા નહીં એક શબ્દ, ત્યારે સૌથી મોટું દુઃખ થાય. તમે જીવનમાં માતા પિતાને કોઈ યાત્રા ન કરાવો તો ચાલશે, તમે તમારા માતા પિતાને દંડવત પ્રણામ ન કરો તો ચાલશે, મને દુઃખ થાય. ઘણા બધા લોકો એવા છે કે દંડવત પ્રણામ કોઈ સંત પુરુષને જોયું તો દંડવત પ્રણામ કરી જાય, પણ એવો કોઈ એવો ભેગલો છે કે રોજ એના માતા પિતાને પગે લાગે. માતા પિતાને પગે લાગવામાં અહીકરણ કરે છે, પણ જો માતા અને પિતા ન હોત ને તો તમે પણ ન હોય. આખી દુનિયા કહે છે 7 પેઢી 7 પેઢી 7 પેઢી. આ 7 પેઢી કેવી રીતે થાય? તો કે તમારા મોસાળની 3 પેઢી, તમારા નાના પર નાના ને અપર નાના, તમારા પિતાજી, તમારા દાદા અને પરદાદા, એ 3 ને 3 6 થાય. અને એક તમારી પત્નીની પેઢી,
સાતમી પેઢી એમ એ તમારી પત્નીની પેઢી ને તમારી પેઢી ભેગી થાય ને તો આપણી આગળની પેઢી આગળ વધે. એટલે સાતમી પેઢી એ હોય. તમે બીજું કઈ ન કરો તો કઈ નહીં, પણ તમારા માતા પિતાને રિસ્પેક્ટ થી બોલાવો. એને એમ તો ન જ કહો કે તમને ખબર ન પડે, તમે બોલતા બંધ થઈ જાજો. જેને તમને બોલતા શીખવાડ્યા એટલે તમે મોટા થઈને તમે શીખવાડશો કે બંધ થઈ જાઓ. એમ કહી શકાય કે આંખ છે ને પેલા આવી છે, એના ઉપર ચશ્મા પછી આવ્યા છે. ચશ્મા બદલાવી શકો, એની ફ્રેમ બદલાવી શકો, બીજું બધું કરી શકો, આંખ બદલે નહીં. એટલે માતા પિતા આપણી પેલા આવ્યા છે, એના પછી આપણે આવ્યા છે. આપણે બદલી જવાનું, બાકી એને બદલાવાનો પ્રયત્ન કેવાય નહીં કરો. તમે આમ બદલી જાઓ, તમારે આમ જોઈએ. અને ભાઈ ઉંમરનો ડિફરન્સ હોય ને એટલે બધાના વિચારધારા અલગ થવાની. કોઈ બાપા દીકરાની વિચારધારા એક થશે જ નહીં, કારણ કે 10-20 વર્ષનું વચ્ચે ગેપ હોય છે. પણ આ ગેપ નું સમાધાન આપણે કરવું જોઈએ. મા બાપ ખૂબ રહી જાય, એટલું બધું રહી જાય કે આ આત્મદેવ ખૂણામાં બેસીને રહ્યો કે વંજ્યંતુ સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. આનાથી તો હું વાંઝણો રહ્યો હોત તો સારું હતું, કારણ કે અરે હું જાઉં તો ક્યાં જાઉં. અને ખૂણામાં જઈને બેસીને રડવા માંડ્યા ત્યારે એ સમયે ગોકર્ણ મહારાજ આવ્યા. ગોકર્ણ એટલા બધા જ્ઞાની હતા કે દોડ્યા. એના પિતાજી આત્મદેવ, આત્મદેવે પગ પકડીને રડ્યા છે, કહ્યું કે તું મને જ્ઞાન આ, તું મને જ્ઞાન આ, હું શું કરું. રડવા માંડી ગયા ત્યારે દોડ્યા છે, નાસલો તો ટાંકી લીધા જેવા છે. આ દોડ્યા છે ગોકર્ણ મહારાજી. આને ગોકર્ણ ગીતા કહેવામાં આવે છે. કહ્યું કે પિતાજી આખી દુનિયામાં કોઈ સુખી નથી, આખી દુનિયામાં કોઈ તને દુખી, કોઈ મને દુખી, કોઈ ધન બીને રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી સુખી. આખી દુનિયામાં ભગવાન નો ભક્ત છે સુખી છે, બાકી આખી દુનિયામાં કોઈ દુખી નથી અને કોઈ સુખી પણ નથી. કારણ કે દુઃખ ને સુખ તો આવે જ નથી. કોઈ મોટો વેપારી હતો, વિજ્ઞાની ટોંચ ઉપર ચડીને વિચાર્યું બતા પેઢી ઉપર ત્યાંથી કૂદકો મારીને મરી જાઓ, ભેરવ ટૂંક ઉપરથી પડી જાઓ. ને એ સમયે કોઈ સંતને જોયા ને સંતે કહ્યું ભાઈ શા માટે ચડ્યો છે એની ઉપર, કે બસ મરી ગયું છે, આત્મહત્યા કરી નાખ્યું છે. કેમ કે મારી ઉપર દુઃખના લાગણો એવા બધા આવી ગયા છે, કેમ કોઈ સીમા નહીં. કેમ શું થયું, મારી ઉપર 5 કરોડનું દેવું છે, બધા કુટુંબીઓ મારવા દોડે છે, આખી જ્ઞાતિમાં મારું કઈ સન્માન નથી, હવે તો મરી જવું એ જ કબૂલ છે. કહ્યું કે આ સેના કારણે થયું કે મારા જીવ એટલો સુખી હતો, એટલો પૈસા વાળો હતો, મારી આબરૂ હતી, પણ શું છું ને આ બધું જતું રહ્યું. તો કે એ સુખ સાહેબી કેટલા વર્ષ જોઈ ગયું, કે મેં 5 વર્ષ જોઈ ગયું. તો કે એમ જેમ સુખ આવ્યું એને જતું રહ્યું ને એમ દુઃખ પણ આવ્યું ને એ જતું રહેશે. જેમ રાત્રિ પસાર થાય તો દિવસ આવે, અને દિવસ પસાર થાય તો રાત્રિ આવે. રાત્રિ આવે તો સમજવાની દિવસ આવશે, અને દિવસ આવે તો સમજવાની રાત્રિ આવશે. એમ વાલા આ દુઃખ આવ્યું ને તો સુખ પણ આવશે, આ જેમ સુખ જતું રહ્યું ને દુઃખ પણ જતું રહેશે. તો ચિંતા ન થાય. પિતાજીને કહ્યું પિતાજી આખી દુનિયા બધી દુઃખી છે, ન જેમ દ્રશ્ય સુખમ ચિંતિત ઇન્દ્રને પણ સુખ નથી. ન સુખમ ચક્રવર્તી નહ, ચક્રવર્તી રાજાની સુખ નથી. કોઈ રાજા મારી પર ચલાઈ કરે ને મારું રાજ્ય જતું ન રહે. પિતાજી દુનિયામાં સુખી કોણ છે, ગોકર્ણ મહારાજી કહે છે સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિ એતાન હીનઃ. દુનિયામાં સુખી વિરક્ત માણસ છે, જે ત્યાગી શકે ને એ સૌથી મોટો સુખ. તમે જેટલો ત્યાગ કરશો જીવનમાં એટલી તમને સુખની પ્રાપ્તતા થશે. સૌથી મોટું દુઃખ અપેક્ષા છે. અપેક્ષા કરો કે દુઃખ આવે આવે આવે, અપેક્ષાને છોડો કે તમે સુખી થાવ થાવ ને થાવ. અપેક્ષાને છોડો. પિતાજી આખી દુનિયામાં જે મુનિ છે, મુનિ એટલે મોટી જટા ધારે એને મુનિ ન કહેવાય. મુનિ એટલે જે મૌન રાખે એને. એમાં પાછું એવું નહીં કે ગુરુવાર યા હોય કે મારે મૌન છે, આખા ગામની નિંદા પાટીમાં લખો, આખા ગામની નિંદા નોટમાં લખો, એને મુનિ નહીં, એને મૌન ન કહેવાય. મૌન તો અંગોથી રહેવું જોઈએ. શુક્લ યજુર્વેદ કહે છે તિરૈહી અંગૈહી તુષ્ટવા દુષ્ટનું જીવતે મહિદે મહિતં યજ્ઞ આયુ. મારી આયુષ્ય નહીં ત્યાં સુધી મારા અંગો સ્થિર હોય. અંગોથી તમારી આંતરિક વૃદ્ધિથી તમે મૌન હોવા જોઈએ. તમે ઓછું બોલો તમે મૌન સમાન છે. તમારી ઇન્દ્રિયો ક્યાંય દોડે નહીં, અત્યારે તમારું મૌન છે. તમે કથામાં જ લીન છો,
તમે સભા માટે મૌન છો. કહ્યું કે પિતાજી એટલે તમે એકાંત જીવી ને બનો, એક જ પરમાત્મા અંત રાખનાર, પરમાત્મા એક જ સર્વસ્વ એવું રાખો. અને બાપે પદ પકડી દીધું, નામ ઉદ્ધાર હે દયા નિધે, હે દયા ના સાગર મારો ઉદ્ધાર કર. અને રડતા રડતા જે બોલ્યા છે ત્યારે આ ગોકર્ણ ગીતાનું શ્લોક બોલે, પિતાજી તમારે શું કરવાની જરૂરિયાત છે? આખી દુનિયામાં ધર્મમ ભજસ્વ, ધર્મમ ભજસ્વ સતતમ જગદોત ધર્મમ સેવાસ્વ સાધ પુરુષાં જગદાત્રોષાં પિતાજી આખી દુનિયામાં ધર્મનું અવલંબન કરો, અને જે ધર્મનું અવલંબન કરે પિતાજી એને ભગવાન મળે છે. અને ત્યજે લોક ધર્માન, લૌકિક કામો છોડી દો, બીજી બધી વાતો છોડી દો, સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સજ્જન સાધુ પુરુષની સેવા કરો. કારણ કે જહી કામ કૃષ્ણાન, અંદરની કામ કૃષ્ણા દૂર કરવી હોય તો સેવા કરવી પડે. જીવનમાં તમે સેવા ન કરો, તમારા જીવનમાંથી કામ વાસના જાય નહીં, જાય નહીં, જાય નહીં. કામ વાસના દૂર કરવા માટેનો એક જ ઉપાય છે, એ ઉપાય છે સેવા. તમે જીવનમાં કોઈ દિવસ કોઈની સેવા ન કરી હોય, તમે સૌથી મોટા પાણી છો. સતત સેવા લઈ રાખો ને, તમે પાણી બની જાઓ. કામ દૂર કરવા માટે કોઈ સાધુ પુરુષની સેવા કરવી જોઈએ. અને કહ્યું, કોઈ અન્યના ગુણ પણ ન જોવો અને દોષ પણ ન જોવો. કોઈના ગુણ જોશો તો તમને રાગ થશે, અને કોઈના દોષ જોશો તો દ્વેષ થશે. એટલે કોઈના નહીં, ફક્ત તમારો સંપૂર્ણ સમય ભગવાનમાં લગાવી દો. કારણ કે ભગવાને તમને સમય આપ્યો છે ને, તમે ભગવાનને અહીંયા પૈસા સમર્પિત કરો, ધન સમર્પિત કરો, બધું સમર્પિત કરો, પણ બધું ભગવાનનું છે. ભગવાને તમને 21,600 શ્વાસો આપ્યા છે 24 કલાકમાં. આ તમારા છે, એ તમે ક્યાં આપી શકો છો? દુનિયામાં આયુષ્ય જેટલા લોકોનું છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે. આખી દુનિયામાં એક મિનિટમાં 38 વખત શ્વાસ લે, એક મિનિટમાં 38 વખત સસલું શ્વાસ લે, એટલે સસલું 8 જ વર્ષથી. એના પછી વાંદરો એક મિનિટમાં 32 વખત શ્વાસ લે, વાંદરો 10 જ વર્ષથી. એનાથી કૂતરો એક મિનિટમાં 26 વખત શ્વાસ લે, કૂતરો 12 જ વર્ષથી. ને આપણે બધા મનુષ્ય એક મિનિટમાં 14 વખત શ્વાસ લે, દર 5 સેકન્ડે શ્વાસ લેવો પડે. આપણું આયુષ્ય 100 વર્ષનું છે. ઘોડો એક મિનિટમાં 18 વખત શ્વાસ લે, એનું આયુષ્ય 25 વર્ષનું છે. ને આ દુનિયામાં સૌથી મોટું આયુષ્ય જો કોઈનું હોય ને તો કાચબાનું છે. કાચબો એક મિનિટમાં 4 જ વખત શ્વાસ લે, કાચબાનું આયુષ્ય 1,000 વર્ષનું હોય. આજે પણ રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં 450 વર્ષનું કાચબો છે. એટલે માણસનું આયુષ્ય શ્વાસોશ્વાસ છે. તમારા શ્વાસ પરમાત્મા પ્રત્યે કેટલા લાગે, અને ભજન કરતો હોય લાંબુ જીવે. કારણ કે ભજન કરતો હોય ને એને શ્વાસોશ્વાસની ક્રિયા રોકતા આવડી ગઈ હોય. અને ઊંડા શ્વાસ લો ને તો તમે લાંબુ જીવી શકો. પુરુષો કરતા બેનો લાંબુ જીવે, કારણ કે બેનો ક્રોધ નથી કરતા. બાકી વારંવાર પુરુષો ક્રોધ કરે, હું જોઈ લઈશ, આમ કહી લઈશ, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, આયુષ્ય ઓછું થઈ જાય. અને પિતાજી ધર્મનું ભજન કરો. અને સાધુ પુરુષની સેવા માટે હું પ્રસંગ લઉં છું કે આજે નહીં લઉં, હું મા અમરનામ ચરિત્ર લઉં છું કે એની કામ કૃષ્ણ કેમ દૂર થયું. પણ મારે આજે પ્રથમ સ્તંભમાં શક્ય હોય તો મારે સુખદેવજી સુધી પહોંચી જવું છે. એટલે સાધુ પુરુષની સેવાથી કામ કૃષ્ણ દૂર થાય. અને પિતાજી આના માટે જંગલમાં જઈને ભક્તિ કરો. પિતાજી એ સમયે 60 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને જતા આવ્યા જંગલમાં. ગોકર્ણ મહારાજજીએ વિચાર કર્યો કે હું બધાને સલાહ આપું, મારે આ કરવું જોઈએ. એ પણ તીર્થયાત્રામાં બોલાવ્યા. અને બેચા ફક્ત બે, એક મા બેચી ધૂંધુલી અને એક ધૂંધુકારી બેચી. આ બંને લોકો બેચારે પાછો દીકરો વાસણ વેચીને તો આવ્યો ને છેલ્લે કહ્યું, મા પૈસા આપ, કારણ કે વેશ્યા જુગ્યા ને મારીમાં રોકડા જ હોય, પૈસા જોઈએ. એટલે એને કીધું, મા પૈસા આપ, માએ કહ્યું મારી પાસે નથી. કહ્યું કે મળતરની મૂડી તો રાખી જ હોય, તું મને મળતરની મૂડી આપ. દરેક માતા પિતાએ મળતરની મૂડી રાખી હોય, તું મને પૈસા આપ ને આપ. માએ કહ્યું નથી. ત્યારે માનું આમ ગળી દબાવ્યું ને કહ્યું, કાલ સાંજે આવું છું, મારે પૈસા જોઈએ,
ચૂલો સડક એકદમ સડકતો હતો અને ત્યાંથી બે લાકડા લઈને આવ્યો કે ક્વિત્તમ તિષ્ઠતિ ગૃહે હનિષ્યા લપ્તયે, જો કાલે પૈસા નહીં મળ્યા તો આ ધબ ધબતા ઉંબાડિયા, આ ધબ ધબતા લાકડાઓ તારા મુખમાં અંધારાઓ નાખે. અને જયારે જતાર્યા એનો દીકરો ત્યારે માથું પકડીને ના રહ્યા કે હંમેશા અધર્મ નું ફળ અધર્મ જ મળે, પાપનું ફળ આવી જ મળે. મારી બેન નો દીકરો છે કે આવું કરે. મેં મારી બેનને કહ્યું કે હું તને પૈસા આપીશ, પણ ઘરનો દીકરો ને બારના દીકરાનો આ ફરક હોય, પાપનું મૂળ હાજ હોય, શું બને જશે. પહેલી વખત પતિની અનુપસ્થિતિમાં પતિની વેલની સમજણ, આપણા મા બાપ જતા રહીને પછી આપણી વેલની સમજણ. આ બધાની પૂજા અત્યારે એવા માટે થાય છે કે બધા ઉપસ્થિત નથી, એ જતા રહી ત્યારે આપણે ખબર પડે કે આપણા માતા પિતા શું હતા. અને જતા રહી પછી આપણે સમજાય, એ પેલા મેં તો એવો વિચાર કર્યો કે ભાઈ આપણે જતા રહી પછી કંઈક કરીએ, એના કરતા તો આ જ ભાગવતમાં ભળી જાય, મારા માતા પિતા ઉપસ્થિત છે ત્યાં જ કથા સંભળાવી જાય. અને પાછળથી તો બધા થાય, પણ આપણા માતા પિતા જયારે એમની આગળ જ આપણે કથા સંભળાવી. આ મૃત્યુ થઈ જાય પછી મોક્ષ કરાવનારી નહીં, જીવતા મોક્ષ કરાવનારી પણ કથા છે. આ રીતે માને પેલી વખત આવ્યું કે મારા પતિને મેં ગારો આપી અને ઠાકોરજીને પધરાવી દીધા, મારા પતિએ મને એક શબ્દ નથી કહ્યો. હું ખોટી બોલ ખોટું બોલી કે મારા પેટમાં બાળક છે, પાંચ મહિના થયા, એને મને ચેક ન કરો એટલો વિશ્વાસ રાખ્યો. એને મને એક શબ્દ ન કહ્યો, આ દીકરો મને મારી નાખવા તૈયાર છે. પહેલી વખત પતિની અનુપસ્થિતિનો અનુભવ કર્યો, ખૂબ રહેલા પણ સાગ થઈ દરવાજો ખોખડાયો, મા દરવાજો ખોલ, અને ખબર પડી કે આ તો હવે પૈસા માંગશે. પાછળનો દરવાજો ખોલીને મા બોલી છે, મને મારી નાખશે, મને મારી નાખશે. પાછળ જોવામાં એક અંધારા કુવામાં કૂદકો લગાડી અને પોતે આત્મહત્યા કરીને મા મરી ગઈ. અને મા જતી રહી પછી ઘરમાં એકલો થઈ ગયો, એકલો થઈ ગયો એટલે એ સમય પાંચે પાંચ વેશ્યાઓને ઘરમાં બોલ્યા. પાંચે વેશ્યાઓ સાથે રહેવા માંડી ગયો, પણ વૈશ્યા તો પૈસાના દાસ હોય, આ બધી પૈસાની દાસી હોય. એ સમયે કહ્યું કે પૈસા લાવ બાકી અમે જઈએ, કહ્યું કે રોજ પૈસા ક્યાંથી લઈ આવે, એક જ વખત એવો મોટો હાથ મારવું કે બીજી વખત હાથ મારવો જ ન પડે. રાજાને ત્યાં ચોરી કરી ઘણું બધું ધન લેવું, વૈશ્યાઓના હાથમાં બધા સોનું હીરા જાહેરાત પહેરાવી, વૈશ્યાઓ ખુશ થઈ ગઈ. કેટલું બધું ક્યાંથી લઈ આવ્યું હતું, એટલે કહ્યું કે ભાઈ એક જ હાથ મારવાનો હતો, રાજાને ત્યાં ચોરી કરનાર. વેશ્યાઓએ સાથે મળીને વિચાર કર્યો, રાજાના ગુપ્તચરો હશે, એ ગુપ્તચરો શોધતા શોધતા અહીં સુધી પહોંચી જશે, આપણે પણ જેલની ચક્કી પીસવી પડશે. એક કામ કરીએ, આપણે આને મારી સોનું હીરા જેવડાત લઈને જતા રહીએ, થોડુંક સોનું અહીં પધરાવતા જાય, ખબર પડે કે આ ચોર હતો, આપણે બધાને ભંગ પણ મળી જાય ને આવું થાય. રાત્રે વિચાર કર્યો, એ અંધારી કાળી રાત્રિમાં પાંચ વેશ્યાઓ હતી, બે પગમાં બેઠી, બે હાથમાં બેઠી, એક ગળા ઉપર બેઠી અને ગળું ગડાયું છે. એવું ગળું ગડાયું છે, પણ આવો પાપી હતો એ મરે પણ છે, ખૂબ ગળું ગડાયું પણ મળ્યો નહીં આવો પાપી. ત્યારે કોઈ એક વેચ્યા કહ્યું, જલ્દી દોર, એટલે ચૂલામાં ટપટપતા અંગારાઓ છે ના એના મુખમાં પધરાવ, અને એ ટપટપતા અંગારાઓના મુખમાં પધરાવવા માટે ગયા. આપણી કથાની પ્રસિદ્ધિ એ છે કે કોઈ સારા વક્તા આપણી કથામાં વધારે. ચૈતન્ય ધામ ઠાકુરજી બહુ જેને સાડા ત્રણસો જેવી કથાઓ કરી નાખા એવા મારા પ્રિય મિત્ર મનોજભાઈ પધાર્યા છે. મહેતા પરિવાર પાલીના નાથથી એમનું સ્વાગત કરે છે. અને આ તકતા અંગારાઓ જે પધરાવવા આવ્યા, કારણ કે માને કહ્યું હતું ને કે હું અંગારા પધરાવીશ, જેવી કરણી કરો એવી ભોગવવી પડે. એ સમયે આનો જીવ જોઈ એક વેશ્યાએ તો હાથમાં ફંડો લીધો અને પાસન કંઠે નિધાયસ્ય, ગળામાં ફાંડો આપ્યો તો ગળા ફાંસાથી પણ મળ્યો નહીં આ પાપી. છેલ્લે મુખમાં અંગારા મેધા, તપતા અંગારે સમૂહાંશ તન મુખે શીખુ, એના મુખમાં પધરાવ્યા. જયારે મુખમાં પધરાવ્યા ત્યારે રાગ નીકળી ગઈ, ઓય મારી ઓય દાતા, અને એને પ્રાણ છોડી દીધો. અને આવી મોતથી મરનારો આ ધંધુકારી સૌથી મોટો પ્રેત થયો. અને આ સમયે ક્યારેક ક્યારેક ગામના લોકો મળતા તો ગોકર્ણ મહારાજજી તીર્થયાત્રા કરતા ગોકર્ણ મહારાજજીને મળતા, ત્યારે કહ્યું તમારી માનો પણ પત્તો નથી એ પણ મરી ગયા છે,
અને તમારો ભાઈ પણ મરી ગયો છે. આ વેશ્યાઓ બધું ધન લઈ અને જતી રહી ત્યાં ઘરમાં ફળિયાનો ખાડો ગાળ્યો, એ ખાડામાં એક ધંધુ ગાળીને દાટી અને જતી રહી બધી વેશ્યાઓ. ગોકર્ણ મહારાજ કહ્યું કે મારો ભાઈ અને મારી મા પણ નથી ગયા, જે તીર્થ ક્ષેત્રમાં જાય ત્યાં અંજલી આપે, ત્યાં શ્રાદ્ધ કરે, દરેક તીર્થોમાં શ્રાદ્ધ કરી એક દિવસ પોતાના ગામમાં આવ્યા. ગામમાં આવીને વિચાર કર્યો કે હું મારા ગામમાં મારા ઘરે જાઉં, હવે તો મારે બધા પ્રકારની શાંતિ છે. ઘરે જઈને દરવાજો ખોલ્યો અને રાત્રિના સમયે ખાટલો પાથરી અને પોતે એ પોતાના ઘરના આંગણામાં સૂતા, પણ રાત્રે સૂતા નહીં. ત્યાં તો એને એક રાત્રિના 12 વાગે એક મોટું વરુ દેખાયું, અને એ વરુ હોય તો એ વરુમાં મોટો હાથી બની ગયો. હજી હાથીને જોઈ છે ગોકર્ણ મહારાજ, ત્યાં તો એમાં તો ઇન્દ્ર બની ગયો, અને ઇન્દ્ર હતો એમાં મોટો અગ્નિનો ભડકો થઈને ગાયબ થઈ ગયો. કાઠો વરુ બને ત્યારે ખાડો બને, અલગ અલગ રૂપરે અગ્નિના મોટા મોટા ગોળા બની જાય. એટલે વિચાર આવ્યો કે ચોક્કસ કોઈ પ્રેતાત્મા છે. તમે હું માનતા નથી કે પ્રેતાત્મા હોય છે, પણ કેલિફોર્નિયા યુનિવર્સિટીએ પ્રેત ઉપર